ગુજરાત જે યોગ બોર્ડ હતી, હું સિદ્દીક, આપ સર્વ યોગ કોચ ભાઈ બહેનો, યોગ ટ્રેનર ભાઈ બહેનોનો આજના યોગ ક્લિનિક કમ રિસર્ચ સેન્ટરના જી તો સોરી, આજે થોડો નેટવર્ક નો ઇશ્યુ છે. સૌપ્રથમ આપ સર્વ યોગ કોચ ભાઈ બહેનો, યોગ ટ્રેનર ભાઈ બહેનોનો આજના ક્લિનિક કમ યોગ ક્લિનિક કમ રિસર્ચ સેન્ટરના માધ્યમમાં સેશનમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આપની વચ્ચે આપના જે આજના સંચાલક, આપના જે માર્ગદર્શન પાર્ટનર છે, એ માનીય શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત થઈ ચુક્યા છે. તો હું વધુ સમય ન બગાડતા આપ સર્વ માનીય શ્રી રાજેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે આજના સેશનની શરૂઆત કરે. નમસ્કાર, બધા યોગ આત્માઓને મારા નમસ્કાર. ગઈકાલે આપણે નેચરલ હિમોગ્લોબિન કેવા કામ કરી શકે એના ઉપર આપણે વાતો કરેલી. નેચરલ હિમોગ્લોબિન સાચો હિમોગ્લોબિન હોય તો કેવું થાય શરીરમાં, સાચું ન હોય તો શરીર કેવું કરે કામ. હિમોગ્લોબિન ના કામ બી આપણે સમજી લીધા. શરીરના પંચ તત્વો અગ્નિ, વાયુ, જળ, ભૂમિ અને આકાશ, આ બધાને પ્રોપરલી મેન્ટેન કરવાની જવાબદારી ભગવાને હિમોગ્લોબિન નામના કારીગર એટલે કે સૈનિકને આપેલી છે. તો શરીર માટે, શાકાહારી પ્રાણી માટે લીલું પાન બહુ જ મહત્વનું છે. આપણું શરીર પણ શાકાહારી છે અને અમે આ શાકાહારી એટલે કે લીલા પાનના પ્રયોગ થકી લગભગ મોટા ભાગની બીમારીઓને અમે મટાડવામાં સક્સેસ રહ્યા છીએ. અને આ ગ્રીન કલરનો કોન્સેપ્ટ કદાચ અત્યાર સુધીમાં ક્યાંય કોઈ નેચરોપેથ ડોક્ટર, આયુર્વેદ અથવા એલોપેથીના ડોક્ટરોએ આપ્યો નથી, પરંતુ મારું જે લોજિક છે અને જે સાયન્સ હું જે સમજાવું છું એમાં તથ્ય આપણે રિસર્ચના આધારે સાબિત કરી શકી, રિસર્ચ આધારે સાબિત નથી થયું, પરંતુ જે લોજિક છે અને ભગવાનની જે વ્યવસ્થા છે એના એટોમિક સ્ટ્રક્ચરની જે ડિઝાઇનો છે એ પ્રમાણે તો આપણે કહી શકીએ છીએ કે આ યોગ્ય છે અને સારું છે અને અમને એના પરિણામ મળ્યા છે. અને આ ગ્રીન કલરનો ઉપયોગ કરી અને અમે લોકોને સાજા કરીએ છીએ એટલે અમે, હું પોતાની જાતને પણ ગ્રીન ડોક્ટર કહું છું. બધા જ ડોક્ટરોના લોગો લાલ રંગના હોય, જ્યારે હું મારા ડોક્ટર તરીકેનો લોગો ગ્રીન કલરનો વધારે સારો અને યોગ્ય માનું છું. તમે બધા બી જ્યારે યોગ ક્લિનિક ઉપર કામ કરશો એટલે આ ગ્રીન કલરનો ઉપયોગ કરવાનો થશે જ, અને કરશું તો એમાં આપણને વધારે લાભ મળવાનો જ છે. તો આપણે બધા પણ એક ગ્રીન ડોક્ટર તરીકે પોતાની જાતને ઓળખવા લાગીશું અને ઓળખાવીશું તો વધારે મારા હિસાબે સારું લાગશે. હવે પાંદરાનું મહત્વ તો સમજી લીધું, હવે પાંદરા કયા ખાવા અને કયા ન ખાવા. તો અમારા હિસાબે તો વાંદરા ખાય, બધા જ પાંદરા આપણે ખાઈ શકીએ. આપણા અને વાંદરામાં કોઈ બહુ જાજો ફરક નથી. કયા નથી ખાવા અને કયા ખાવા છે, તો એક સાદો સિમ્પલ લોજિક તમારે યાદ રાખવાનું કે જે વનસ્પતિ, ઝાડ હોય, છોડ હોય, વેલો હોય કે ઘાસ હોય, જેનું તમે ફળ ફૂલ ખાઈ શકો, એ તમામના પાન તમારે ખાવામાં કોઈ વાંધો નથી. એટલે મોટા ભાગના જેના ફળ ફૂલ આપણે ખાતા હોઈએ બધા ખાવા યોગ્ય છે. એટલે પહેલું સાદું લોજિકા, સાદો નિયમા. હવે થોડું વધારે શું ધ્યાન રાખવાનું, તો કયા ન ખાવા. તો બે પ્રકારના પાંદરા તમારે નથી ખાવાના, કે જેનું ફળ ખાઈ શકાય પરંતુ એ ફળ વાળા પાનને તમે તોડો અને એમાંથી સફેદ પ્રવાહી નીકળે એવા સફેદ દૂધ વાળા પાંદરા અને ખાવા નથી. જેમ કે આપણે ચીકુ ખાઈ શકીએ, અહીં ચિત્રમાં તમને ચીકુનું દેખાય છે, તો ચીકુના પાનને તમે તોડશો તો સફેદ પ્રવાહી નીકળશે. જે ચિકાસ, વધારે પડતી ચિકાસ વાળું હોય
તો આવું વધાર પડતી ચિકાસ વાળા પાંદડા જેમાં સફેદ પ્રવાહી નીકળે એવા ખાવા નથી. થોડા ખાઈ જાવ તો કઈ વાંધો નથી આવવાનો, પરંતુ રોજે રોજે ન ખવાય. એટલે એકાદ બે તમે ખાવ તો વાંધો નથી, પરંતુ તમે વધાર પડતા ખાશો તો મારા હિસાબે યોગ્ય નહીં રહે અને કદાચ નુકસાન પણ કરી શકે. શું થશે તો મને પણ ખ્યાલ નથી. એટલે અહીંયા એક પ્રોટેક્શન એટલે પ્રિકોશન આપણે રાખવાનું છે કે દૂધ વાળા પાંદડાઓને છોડી બીજા ખાઈ શકાય, પરંતુ શરત એ, પણ એનું ફળ અને ફૂલ તમે ખાતા હોવા જોઈએ. હા, જેનું ફળ ફૂલ તમે ખાતા હોય એનું પાંદરું તમારે ધ્યાનમાં લેવાનું છે. જેનું ફળ ફૂલ ન ખાતા હોય એવા બધા પાંદડા પાછળ દોડવાનું નથી. હા, નહીતર ઘણા લોકો આકડા ધતુરા લઈ આવે, તો આવું બધું ન કરતા. બીજું ધ્યાન એ રાખવાનું છે કે જેનું ફળ ખાઈ શકાય પરંતુ એના પાંદરાને મોઢામાં મૂકી અને ટેસ્ટ કરીએ તો ભયંકર કડવું લાગે. કેવું? ભયંકર. અહીંયા શબ્દ ખાસ ધ્યાન રાખવાનો છે. નોર્મલ કડવાસ ચાલે, પણ ભયંકર કડવાસ તો ન ચાલે. તમે લીમડાના પત્તા ખાઈ શકો, પપૈયાના પાનને ખાઈને ટેસ્ટ કરજો. એટલું ભયંકર હોય કડવું કે તમને એની કડવાસ લાંબા સમય સુધી મોઢામાંથી જાય નહીં. તો આ ભયંકર કડવા પત્તાઓને પણ ખાવા નથી. ભલે એનું ફળ ખાઈ શકાય, પપૈયું ખાઈ શકાય, પણ એના પાંદરા બહુ ભયંકર કડવા હોય અને વાયરલ ઇન્ફેક્શન માટે એ ભયંકર કડવા રસનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ એ બીમારી વખતે, બીમારીના સમયે. નોર્મલ માણસ હોય એને ખાવાની જરૂર નથી, અને વારે વારે રોજ ખાય તો એનું શરીરમાં આડઅસરો આવે, એટલે આપણે રોજ ખાવા નથી. તો આ કોમન નિયમ તમને ખ્યાલ આવી ગયો. હવે તમારા માટે પાંદરાઓના કેટલા બધા રસ્તા ખુલ્લા થઈ ગયા. જુઓ, તમે જેટલા પ્રકારની શાકભાજી ખાઓ છો તમામ પ્રકારની શાકભાજીના પાંદરા આપણે ખાઈ શકીએ, દૂધ અને કડવા ના હોવા જોઈએ. બીજું, તમામ પ્રકારના ફળ ફરાદી એ બધાના પાન આપણે ખાઈ શકીએ. તમામ પ્રકારના કંદમૂળ અથવા સલાડ એ બધાના પાન આપણે ખાઈ શકીએ. તમામ પ્રકારના અનાજ આપણે ખાઈએ છીએ તમામના પાંદરા ખાઈ શકીએ. તમામ કઠોળ ખાઈ શકીએ. તમામ ડ્રાય ફ્રૂટ્સ ના પાંદરા આપણે ખાઈ શકીએ. હવે આપણા માટે પાંદરાઓની કોઈ ઉણપ નહીં રહે. તમે જ્યાં નજર નાખશો ત્યાં કંઈક તો મળી જશે. માર્કેટમાં તો મળે જ છે, પાલક, ફુદીનો, કોથમીર, મીઠો, લીમડો, આવા બધા જે માર્કેટમાં મળતા પાંદરા તમે લાવી શકો. તમારી આજુબાજુમાં ઝાડ પાન હોય કોઈ તો એ લઈ શકો, આંબાનું ઝાડ હોય તો એ લઈ શકો, આસોપાલો હોય તો એ લઈ શકો, બીલીપત્ર હોય તો એ લઈ શકો, બીલા હોય તો એ પણ તમે લઈ શકો. તો આ બધા જ પ્રકારના, દૂધીનો વેલો વાયો હોય તો એ તમે લઈ શકો, શેરડીનો છોડ ઉભો હોય તો એના પાંદરા તમે લઈ શકો, આમરાનું ઝાડ હોય તો એના પાંદરા તમે લઈ શકો. જેના ફળ ફૂલ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તમામ પાંદરા તમે ઉપયોગમાં લઈ શકશો. એવું નથી કે પર્ટિક્યુલર જ પાંદરા ખાવા. તો તમારા માટે હવે પાંદરા માટે બહુ મોટી રેન્જ થઈ જાય છે, અને હવે પાંદરા ખાઈને પણ આપણે જીવન જીવી શકીએ. તો આ આપણા માટે ઘણી બધી વિવિધ વેરાયટી આપણા માટે અવેલેબલ થઈ જાય છે. હવે પાંદરા ખાવા કેવી રીતે, હવે પાંદરાને શા માટે ખાવા છે કે એમાં સૌથી વધારે પોષક તત્વો છે, અને બીજું એની અંદર લીલો રંગ છે. શાકભાજીના પ્રમાણમાં પાંદરામાં પોષક તત્વો વધારે છે અને આપણા શરીરના મેન્ટેનન્સ માટે વધારે કામના છે. પાંદરાઓમાં પછી બીજી એક વાત ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે દરેક વનસ્પતિનું જે પાન હોય એના સમય પ્રમાણે એના પાંદરામાં, ઋતુ પ્રમાણે એના પાંદરામાં પોષક તત્વોની વધઘટ થયા કરતી હોય. જેમ કે જે વનસ્પતિને જે ફળ આવવાનો સમય હોય, ફળ આવવાનો સમય, તો ફળ ના આવ્યા હોય ત્યાં સુધી એ પાંદરામાં જે ખોરાક તૈયાર થાય છે એ એના વિકાસ માટે થતો હોય છે, ફૂલ બનાવવા માટે, ફૂલ પાંદરા અને ડાળી ડાખરા વધે એના માટે. પરંતુ જ્યારે એનું ફળ આવવાનું થાય છે ત્યારે એ પાંદરામાં જે પ્રોડક્શન થાય છે એ માલ જુદો બનતો હોય છે. જે ફળની અંદર ભરાય એ ટાઈપનો બનાવે. જેમ કે કેરી છે, તો કેરી જ્યારે એનો વિકાસ થતો હોય ફળનો, એ સમયે પાંદરામાં કેરીની અંદર જે મટીરિયલ ભરવાનું છે એ પાંદરામાં વધારે તૈયાર થતું હોય.
એટલે તમે જે સિઝનમાં એના ફળ આવવાના સમયના પાંદડા ખાશો તો એમાં કઈક અલગ પ્રકારના પોષક તત્વો મળશે, ફળ સિવાયના સમયમાં તમે ખાશો તો એ કઈક અલગ પ્રકારના મળશે. તો ઉનાળો, શિયાળો અને ચોમાસું આ તમામે ત્રણે ત્રણ સિઝનમાં દરેક પર્ટિક્યુલર એક જ પ્રકારની વનસ્પતિમાં તમને કઈક જુદું જુદું મળશે. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે જ્યારે જે પાંદડા શિયાળામાં થતા હોય એ શિયાળામાં જે પાંદડા થાય નવા પાન એ બધા શરીરમાં ગરમી આપે એવી પ્રકૃતિના હોય. જેમ કે મૂળા છે, તો મૂળા તમે શિયાળામાં થાય અને મૂળાના પાનના રસ કાઢીને તમે પીવો તો શરીરમાં ગરમી કરે, બહુ મહત્વનું છે. પાલક જ્યારે શિયાળામાં હોય તો એ શરીરમાં ગરમી કાપવાનું કામ કરે, પણ ઉનાળામાં તમે પીવો તો એ શરીરમાં ઠંડક આપવાનું કામ કરે. તો સિઝનલ જે ઋતુની જે ઋતુનું વાતાવરણ છે ગરમી અથવા ઠંડી, તો એના હિસાબે પણ શરીરમાં આપણને એનો બેનિફિટ આપતું હોય છે. હવે સૌથી સારા પાંદડા કયા? તો જે પાંદડામાં સૌથી વધારે પોષક તત્વો અને લીલો રંગ એટલે કે ક્લોરોફિલ હોય એ આપણા માટે સૌથી વધારે સારા પાંદડા માનવામાં આવે છે. કારણ કે આપણે બુદ્ધિશાળી છે, આપણે બધો વિચાર કરવાનો કે ભાઈ હું ઓછી મહેનત કરું અને વધારે પૈસા કમાવું તો એ ધંધો આપણે પહેલા કરીશું. તો જે રીતે પૈસા માટે તમે ગણિત કરો છો કે ભાઈ ઓછા ખર્ચામાં સારું મળી જાય, હા કોક દુકાન વાળો સારો માલ હોલસેલ ભાવે આપતો હોય તો તમે 50 રૂપિયા પેટ્રોલ ભરીને પણ ત્યાં લેવા જાવ છો, તો તમે તમે અહીંયા ગણિત કરો છો કે ભાઈ કેમ, તો ભાઈ ત્યાં માલ બી સારો આવે, ફ્રેશ નવો મળી જાય અને પાછો હોલસેલના ભાવે મળે, એટલે સસ્તું બી પડે છે, સારું પણ મળે છે. તો એ તમે ગણિત ત્યાં જો રાખતા હો તો ખોરાકની અંદર પણ તમારે ગણિત રાખવા જરૂરી છે. એટલે જે પાનની અંદર વધારે પોષક તત્વો મળે એ આપણા માટે વધારે સારા, આ ધ્યાન રાખવાનું છે. તો હવે વધારે સારાની વ્યાખ્યા શું? તો જેમાં ગ્રીન કલર ક્લોરોફિલ વધારે હોય, જેમાં પોષક તત્વો વધારે હોય, આપણા માટે સૌથી વધારે સારા. તો અહીંયા સારા પાંદડાઓની મેં લિસ્ટ બનાવી છે. જો પહેલો નંબર આવે રજકો, મેથી જેવો દેખાય, બધા લગભગ મોટા ભાગના લોકો રજકાને ઓળખતા હશે ગુજરાતની અંદર. તો રજકામાં અને મેથીમાં ફરક શું હોય? તો મેથીનું ફૂલ હોય એ સફેદ રંગનું હોય, જ્યારે રજકાનું ફૂલ હોય એ જાંબલી રંગનું. અહીંયા ચિત્રમાં તમને જે દેખાય છે એવું. આ રજકો જેને અંગ્રેજીમાં આલ્ફા આલ્ફા કહેવાય, અને આ આલ્ફા આલ્ફા દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘું પાવડર તરીકે વેચાય છે, પાનના પાવડર તરીકે સૌથી મોંઘું. બહુ અદભુત છે, એમાં જેટલા પોષક તત્વો મળે એટલા કદાચ હું માનું છું દુનિયાના બીજા કોઈ પાંદરામાં, જમીન ઉપર થતા પાંદરામાં ન મળે. આ અદભુત ચીજ છે. અને અહીંયા ગુજરાતમાં તો ગામડાઓમાં ગાયો ભેંસો ઘેટા બકરા માટે આ રજકાનો પશુપાલનમાં ખોરાક તરીકે આપવા માટે વાવેતર દરેક વિસ્તારમાં દરેક જિલ્લાઓમાં થાય છે, તમને મળી જશે. અને હવે આ જેવું ચોમાસું પૂરું થશે એટલે એનું વાવેતર ચાલુ થશે, અને મોટાભાગે શિયાળામાં સૌથી વધારે રજકાની અવેલેબિલિટી હોય છે. તમે જો ખેડૂત હો અને જો તમે રજકાઓ વાવવાની વ્યવસ્થા હોય તો તમારે આ રજકાનું વાવેતર કરી અને એની પાંદડાઓને સાફ સફાઈ એટલે પાણીથી સરખા વ્યવસ્થિત ધોઈ અને ગ્રીન નેટ જેવા છાંયડામાં સુકવણી, તડકો ડાયરેક્ટ ન લાગવો જોઈએ, તો આવા સુકવણી કરી અને પાંદડા પણ તમે ભેગા કરી શકો. એક કલર એનો બદલાઈ ના જવો જોઈએ, એનો કલર લીલો રંગ રહેવો જોઈએ. આ રીતે સુકવણી કરવી જોઈએ. અને હું એવું માનું છું, અને જો આપણે અત્યારે તો આપણે 100 યુગ ક્લિનિક અને રિસર્ચ સેન્ટર ઉપર કામ કરી રહ્યા છીએ, પણ આવતા સમયમાં જો સરકાર આપણા અત્યારે 50,000 શિક્ષકો જે તૈયાર થઈ રહ્યા છે, અને આવતા વર્ષમાં શિષપાલજીની એક ઈચ્છા પણ છે, એમની એક અંતર થી એવી ઈચ્છા છે કે એક બીજા 50,000 યોગ શિક્ષકો તૈયાર કરવા, એટલે ટોટલ 1,00,000 શિક્ષકો એક વર્ષમાં ટોટલ તૈયાર કરવાની એમની ઈચ્છા છે. અને જો આ 1,00,000 શિક્ષકો જો આ યોગાહારનો, યોગ અને આહારનું નોલેજ લોકોને આપવાનું ચાલુ કરશે, તો મને એવું લાગે છે કે આવતા સમયમાં લોકો ઘઉં ની જેમ અનાજ જેમ ઘરમાં આખા વર્ષ ખાવા માટે ભરી રાખે છે,
એજ રીતે લીલા પાનનો લોકો સંગ્રહ કરવાનું ચાલુ કરશે, કારણ કે એ પછી મોંઘું થવાનું ચાલુ થશે. હવે 1 લાખ લોકો જયારે લીલા પાનનો પ્રચાર પ્રસાર ચાલુ કરે તો તમે કલ્પના કરો કે એની ડિમાન્ડ ખુલે કે ના ખુલે બજારમાં. એની ડિમાન્ડ આવવાની છે. ખેડૂતોને પણ આ કામ કરવું પડશે. ખેડૂતોએ પોતે રોગમુક્ત થવા માટે લીલું ખાવાનું ચાલુ કરવું પડશે. એ લોકો તો તાજે તાજું ખાવાના જ છે, પરંતુ શહેરમાં રહેવા વાળા લોકો માટે તાજા તાજા પાંદડાના ઓપ્શન નહીં મળે તો એ વખતે તમારે પાંદડાના પાવડર અથવા એની કેપ્સ્યુલો અથવા એની ગોળીઓ ટેબ્લેટ ફોર્મમાં પણ ઉપલબ્ધ કરવી પડશે. અને આ આવવાનો છે સમય. એટલે તમે જે લોકો યોગ સાથે લોકોને તંદુરસ્ત રાખવા માંગતા હોય સાથે સાથે આ પણ વિચારે, કારણ કે આપનું કામ શું છે? લોકોને હેલ્થ આપવાનું. બાય હુક યા કુક તમે યોગ કરાવીને સાજા કરાવો અથવા આહાર આપીને સાજા કરાવો. અલ્ટિમેટ તો આપણે હેલ્થ આપવાની છે, તંદુરસ્તી આપવાની છે, ગુજરાતને રોગમુક્ત કરવાનું છે. તો રચકો એ સૌથી ઉત્તમ કીધો છે. અને તમે રચકાના પોષક તત્વો કેવા હું પાછળ બતાવું છું અને ગૂગલ ઉપર પણ તમે ચેક કરી શકો. બીજો નંબર આવે સરગવો, હિન્દીમાં સહજન કહેવાય, અંગ્રેજીમાં મોરિંગો કહેવાય અને ડ્રમસ્ટિકનું પાન કહેવાય. સરગવાનું પાન, અહીંયા સરગવાની સિંગની વાત નથી, પાછું માઇન્ડમાં આ ધ્યાન રાખજો. સિંગ અને પાંદરા, સરગવાના પાંદરા પાણીમાં નાખો તરે, જે તરે એ પોષક તત્વો આલે. સિંગ પાણીમાં નાખો ડૂબી જાય એ શરીરમાં શું આપે? શક્તિ આપે. આ સિમ્પલ લોજિક વાતું યાદ રાખવાનું. ત્રીજો નંબર આવે ઘઉંના જવારા. ઘઉંના જવારાને હવે થોડા સમયથી એલોપેથી ડોક્ટરો પણ એને ગ્રીન બ્લડ એવું હુલામણું નામ આપવાનું ચાલુ કર્યું છે. હવે એ લોકોને હવે સ્વીકારતા થયા છે કે ભાઈ ઘઉંના જવારા એટલે લીલું લોહી જ છે એમ માનો અને પીવો. કોકનું લોહી પીવું એના કરતા આ પીવું સારું, બરાબર. તો આ ગ્રીન કલર ઘઉંના જવારા, વીટ ગ્રાસ, એ શહેરોમાં તૈયાર વીટ ગ્રાસની જુડીઓ પણ અવેલેબલ થાય છે, લોકો આપતા જ હોય છે અને એમાં પણ બહુ પૈસા કમાય છે લોકો. મેં 2-3 વર્ષ પહેલા એક છાપામાં એક નાનો રિપોર્ટ વાંચ્યો હતો કે એક ભાઈએ પોતાના 1 વીઘા જમીનમાં ઘઉંના જવારાની ઓર્ગેનિક ઘઉં એટલે નેચરલ પદ્ધતિથી ઉગાડેલા ઘઉંના જવારામાંથી 1 વર્ષે 30 લાખ રૂપિયા એ કમાય છે 1 વીઘા જમીનમાંથી. તમે કલ્પના કરો, આખું વર્ષ એની અંદર મહેનત કરી અને ઘઉંના જવારા પેદા કરી અને એને કટિંગ કરીને સુકવણી કરીને એનો પાવડર ફોર્મ કરે અને તાજા તાજા પાંદડા તાજા તાજા જવેરા પણ એ માર્કેટમાં વેચે છે અને 30 લાખ રૂપિયા સુધીનું એમાંથી એને આવક કરેલી. આવું એક મેં ક્યાંક છાપામાં વાંચેલું. હવે ટોટલ આવક એની 30 લાખ હશે, એના પાછળ એના ખર્ચા થતા હશે માણસો રાખવા અને પાણીના અને ઓર્ગેનિક ખાતરો ઓર્ગેનિક દવાઓ આ બધું જોઈએ તો એ બધા ખર્ચાઓ બાદ કરતા બી કદાચ એના 50% પૈસા તો બચતા હશે ને, અને 25% બી બચે તો કઈ ઓછા ના કહેવાય એમ. તો આ અદભુત ચીજો છે. ઘઉંના જવારા પછી મેથીનો નંબર આવે, એના પછી મીઠા લીમડો, મીઠો લીમડો જેને કડી પત્તા કહેવામાં આવે છે, આપણે જે વઘાર કરવામાં ઉપયોગ કરીએ છીએ. પછી પાલકનો પણ બહુ સરસ ફાયદો થાય છે. પાલકમાં ખાલી ક્ષારનું પ્રમાણ વધારે હોય છે અને લીલા ધાના ફુદીનો આ બધું તો પાછળ ખરું જ. તો આ બધા ઉત્તમ પાંદરા છે. અચ્છા પાલકની એક તમને સરસ વાત યાદ, પાલક શબ્દ યાદ આવ્યો એટલે મને યાદ આવ્યો. અંગ્રેજીમાં એને સ્પિનચ કહે છે. સ્પિનચ ખ્યાલ છે તમને? સ્પિનચ. અચ્છા કદાચ હું એવું માનું છું કે જે લોકોની ઉંમર 30-40 વર્ષની વચ્ચે હશે, 25-40 વર્ષની વચ્ચેની ઉંમર વાળા જયારે નાની નાના બાળક કરશે ને, એટલે યાદ કરો કે તમને પોપોયના એક કાર્ટૂન આવતા ટીવીની અંદર, પોપોયના કાર્ટૂન આવતા. આ પોપોયના કાર્ટૂન ની અંદર પોપોય ધ ગ્રેટ સેલર નામે એક કાર્ટૂન સિરીઝ આવતી અને એમાં પેલો જે વિલન હોય છે એ આ પોપોયને જ્યારે મારે પકડીને એની પ્રેમિકાના વચમાં આવે પેલો વિલન, એટલે પેલો પોપોયને માર ખાવું પડે અને પોપોય પેલા માર ખાઈ લે અને પછી એનો બદલો લેવા માટે એ સ્પિનચનો એક ડબ્બો કાઢે અને એને હાથથી દબાવે અને આ સ્પિનચ ખાઈ જાય
એટલે એનામાં તાકાત આવે અને પછી પેલા વિલન ને જોરદાર મારે. જેને યાદ હોય એ બધા કોમેન્ટમાં લખજો કે તમે આવા કાર્ટૂન જોયા હોય, એને ન જોયા હોય તો યુટ્યુબ ઉપર સર્ચ કરજો પોપો ઇઝ ધ ગ્રેટ સેલર. આ કાર્ટૂનો જોજો તમે. એમાં 25-30 વર્ષ પહેલાની વાત કરું છું કે 30-35 વર્ષ પહેલા પોપો ઇઝ ધ ગ્રેટ સેલર ના કાર્ટૂન જે અંગ્રેજ લોકો બનાવતા, આપણા ઇન્ડિયાના કાર્ટૂન નહોતા, જે ફોરેન ના લોકો આ કાર્ટૂન બનાવતા, એ લોકો પણ એ સમયે એમના બાળકોને શું ખાવું જોઈએ એના ઉપર આવા કાર્ટૂન બનાવતા. અને અહીંયા અત્યારના કાર્ટૂન આપણા ઇન્ડિયામાં કેવા આવે છે, મોટું ને પતલું. અચ્છા, મોટું શું ખાય? સમોસા. હવે તમે કાર્ટૂનમાં સમોસા ખાતા મોટું ને બતાવો અને કામ કરતો બતાવો તો છોકરાઓ તમારી પાસે સમોસા માંગવાના કે પછી સ્પિનચ માંગવાના? શીખવાડી રહ્યા છે એ પણ આપણને ખબર નથી. સિરિયલો બનાવવા વાળાને પણ આનું નોલેજ નથી. તો આ બધું ખાસ સમજવાનું છે, બહુ સમજવાનું છે. પેલા ફોરેનર્સ ના કાર્ટૂન માંથી છોકરાઓને કઈક સારું શીખવા મળે, જયારે આપણા કાર્ટૂન માંથી તરેલા સમોસા ખાઈ ખાઈ અને નાની ઉંમરે બ્લોકેજ કરવાના, હાર્ટ એટેક લાવવાના ધંધા શીખવવામાં આવે છે. કેટલી વિચિત્ર પરિસ્થિતિ છે આપણા દેશની. મને તો આ વિચાર કરું છું, મને એમ લાગે છે કે કેવી કેટલી ખરાબ હાલત થઈ ગઈ છે આપણા દેશની. તો આ લીલું પાન એ નાના બાળકો થી લઈને તમામ વૃદ્ધો બધાને લીલું ખાવું જોઈએ રોજે રોજ. ચાહે તાજા પાંદડાના રૂપમાં ખાઓ, જ્યુસના રૂપમાં ખાઓ, ચટણીના રૂપમાં ખાઓ, પાવડરના રૂપમાં ખાઓ, એની ગોળી ખાઈ જાઓ અથવા એની કેપ્સ્યુલ ગળી જાઓ, પણ લીલું શરીરમાં નાખવાનું ચાલુ રાખો. આ બહુ કામનું છે, બરોબર છે. અત્યારે તો હું જોઉં છું નાના નાના કોલેજમાં છોકરા ભણતા હોય, હા, અને એમાં બહેનો ને કોલેજિયન દીકરીઓ, એમને એક તો માસિક નો પ્રોબ્લેમ હોય એટલે લોહી દર મહિને એમના શરીરનું લોહી બહાર નીકળતું હોય, નવું લોહી બને નહીં, એમના ચહેરા જોવા તો ફિક્કા એકદમ પીળા કલરના થઈ ગયેલા હોય, વાળ સફેદ થવા માંડ્યા હોય, તાકાત જ ના હોય, એનર્જી જ ના હોય એમ. અને પાછું ખાવાનું એ કચરપટ્ટી જ ખાવાની, કોલેજમાં જઈને બધું શું ખાવાનું, પાણી પૂરી ને આવું બધું જ ખાવાનું, પીઝા ને બધું, બર્ગર ને આવું. શરીરમાં તમે જુઓ તો કઈ એનર્જી જેવું દેખાય જ નહીં. આ લોકો ખાલી આ લીલું ખાવાનું ચાલુ કરશે ને તો એમની શરીરની બધી સમસ્યાઓ ગાયબ થઈ જશે. અને એ નવી પેઢી જનરેટ કરવાની છે. કોલેજિયન લોકોએ તો નવી પેઢી પેદા કરવાની છે. હવે નવી પેઢી જો પોતે જ પતી ગયેલી પેઢી હોય તો એ નવી પેઢી કેવી બનાવશે, કલ્પના કરો તમે. એટલે તમારે યોગ ક્લાસની અંદર આ લોકોને જાગૃત કરવાના છે કે તમારા ઘરમાં જે કોલેજિયનો છે, જે નવા મેરેજ કરવાના છે અથવા કર્યા છે, અને જે નવા બાળકો પેદા કરી રહ્યા છે, એ લોકો પણ સારા બાળકો પેદા થાય એટલે એમના શરીરમાં ગ્રીન કલર જાય એ બહુ મહત્વનું છે. શરીરમાં રોગ ના હોય જરૂરી છે. તો લીલું પાન બહુ ઉપયોગી છે. કેવા કેવા ફાયદા થાય છે એના એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું છું અહીંયા. એકદમ 100% નહીં માનવાના, આ તો જસ્ટ આપણને સમજ માટે કે જો આલ્ફા, આલ્ફા એટલે રચકો, આ ફણગાયેલો રચકો, તમે ફણગાઈને પણ ખાઈ શકો, રચકાના બીજ પણ માર્કેટમાં અવેલેબલ હોય છે. તો આમાં વિટામિન કે થી લઈને વિટામિન બી ટુ, બી નાઇન, સી, બી વન, થ્રી, બી સિક્સ, એ, ઈ, મિનરલ્સ તમે જુઓ તો કેટલા છે, ઝીંક છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, આયર્ન છે, હા, કેલ્શિયમ છે, આ બધું કેટલું કેટલું છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે અને ફાઈબર પણ છે. તો આ બધી અંદર શરીરના કામની બધી ચીજો એની અંદર અવેલેબલ હોય છે. એટલે રચકો એ બધા પાંદડાઓમાં સૌથી ઉત્તમ કીધું છે. એને ફણગાવીને તમે ખાઈ શકો. એક ચમચી તમે રચકાના બીજને પાણીમાં પલાળશો એક વાટકીમાં, તો એમાંથી ફણગા બીજા ત્રીજા દિવસે ફણગા ફૂટવાના ચાલુ થાય, પછી પાણી કાઢી નાખવાનું અને દિવસમાં એક બે વાર એને ધોઈ કાઢવાના અને પછી ઢાંકીને ફ્રીજમાં મૂકી રાખશો, તો એના લાંબા ફણગા લાંબા થતા જશે અને 4-5 દિવસ અહીંયા ચિત્રમાં દેખાય ને એવા લાંબા થઈ જાય. અને 4-5 દિવસ આ લાંબા થઈ ગયેલા તમે આખે આખા
ફણગાયેલા રચકાના બીજના જ્યુસમાં ક્રસમાં ક્રસ કરી નાખો, ચટણીમાં નાખી દો તો આ પુષ્કળ પોષક તત્વો તમને મળે. એ જ રીતે ઘઉં પણ તમે ઉગાડી શકો છો, ફણગાયેલા મગ પણ લઈ શકો છો. કારણ કે મગને ફણગાવાથી શું થયું, એ છોડ થઈ ગયો, એ પ્લાન્ટ થઈ જાય છે, એ કઠોર રહેતો નથી. જો આ સરગવાના પાન, સરગવાના પાનમાં શું હોય, 10 થી લઈને 15 ગણું કેલ્શિયમ હોય દૂધ કરતા. આપણને દૂધ પીવાનું એટલા માટે કહેવામાં આવે છે કે તમારા ઢીંચણ ઘસાય નહીં. પરંતુ હું તમને અહીંયા સિમ્પલ એક એક્ઝામ્પલ આલું, તમે તમારા અડોસ પડોશમાં સોસાયટીમાં હોય એવા માણસ સુધી કાઢવાના જેમને ઢીંચણના ઓપરેશન કર્યા હોય. હવે ઓપરેશન જયારે કર્યા હોય એટલે એની ખબર કાઢવા જવાનું અને એક જ સવાલ પૂછતા આવવાનું કે ભાઈ તમે આખી જિંદગી દૂધ નહોતા પીતા તો આ ઢીંચણ ઘસાઈ કેમ ગયા, નવા કેમ મિજાગડા નાખવા પડ્યા, કેલ્શિયમ ક્યાં ગયું. તો પાંદડાઓમાં દૂધ કરતા વધારે કેલ્શિયમ હોય છે. તમારા કેળા કરતા 4 ગણું પોટેશિયમ હોય, પાલક કરતા આયર્ન સરગવાના પાનમાં વધારે હોય, 9 ગણો આયર્ન. એટલે આ પ્લસ માઇનસ થાય, સિઝન પ્રમાણે થોડું પ્લસ માઇનસ થાય. આ તો જસ્ટ મોટા મોટા આંકડા જોઈએ છે. દહીં કરતા પ્રોટીન વધારે હોય, ગાજર કરતા વિટામિન ડબલ થી વધારે હોય છે, અને ઓટ્સ કરતા ફાઈબર વધારે હોય છે. તો આ સરગવાના પાનની અંદર આટલા બધા પોષક તત્વો હોય. પણ સરગવો બી ઉત્તમ છે, પણ એકલો ભાવે નહીં. એટલે તમારે સરગવાને જયારે ખાવો હોય તો કાં તો એની ગોળી સ્વરૂપે સીધો પી જાઓ, અથવા જ્યુસ બનાવવો હોય તો એકલો પીવા જશો તો કડવો લાગશે. એટલે એના સાથે તમારે બીજા પાંદડાઓ મિક્સ કરવા પડે, એકલો ન ભાવે. બરોબર છે. વીટ ગ્રાસ તો ગ્રીન બ્લડ, લીલું લોહી કહેવાય. એમાં વિટામિન્સ બધા જ પ્રકારના, A1 થી B1, B2, B4, B6, 7 થી લઈને B12 થી લઈને C, D, K, E બધા જ છે. એન્ઝાઇમ્સ અદ્ભુત હોય છે એની અંદર, શરીરની અંદર મેટાબોલિઝમ સારું કરે એના માટેના, ડાયજેસ્ટ સારું કરે એના માટેના એન્ઝાઇમ્સ. એમિનો એસિડ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, અને ક્લોરોફિલ તો પુષ્કળ હોય છે એમાં, આની અંદર ઘઉંના જવારા. અને મિનરલ્સ પણ જરૂરીના શરીરને જોઈતા હોય એટલા બધા, એના ફાયદા કેટલા બધા ફાયદા હોય છે શરીરના. તો આ ઘઉંના જવારા પણ એટલા જ ઉત્તમ છે. આ બધા ટોપ લેવલના પાંદડા છે. આ બધું ન મળે તો ગભરાવાનું નથી કે સાલું સરગવો ક્યાંથી લાવશો, ઘઉંના જવારાના પૈસા ક્યાંથી ખર્ચવાના, આ બધું રચકો ક્યાંથી લાવવાનો. આ તો તમને સારા અને ટોપ લેવલના એટલા માટે બતાવું છું કે એ વ્યવસ્થા જો તમારાથી થઈ જાય તો એ કરવાની, ન થાય તો આજુબાજુના જે કઈ ઝાડ પણ હોય બધા વાપરવાના. હા, પછી પેલા જ મળે તો જ ખાવા, આવું નહીં રાખવાનું. અને આ ધરતી ઉપર જો સૌથી વધારે ન્યુટ્રિશન આપે એવા કોઈ પાંદરા હોય તો એ ધરતી ઉપર નથી, એ છે પાણીમાં થતી લીલ, જેને અંગ્રેજીમાં સ્પિરુલિના કહેવામાં આવે. અને એવું કહેવાય છે ને, એવું પ્રૂવ થયેલું છે કે તમે 1 કિલો સ્પિરુલિનાનો પાવડર ખાઓ, 1 કિલો પાંદરા ખાઓ, તો તમને 1000 કિલો શાકભાજી ને ફ્રૂટ ખાધાનું જેટલા ન્યુટ્રિશન મળે ને એટલા તમને પેલા 1 કિલો માંથી મળે. એટલે 1000 ગણા ન્યુટ્રિશન તમારા શરીરમાં સ્પિરુલિના દ્વારા મળે. એટલે મેં આગળ જે બતાવેલા તમામ પાંદરાઓ કરતા આ સ્પિરુલિનામાં સૌથી વધારે પાંદરા, સૌથી વધારે પોષક તત્વો તમને મળે, અને સૌથી વધારે લીલો રંગ પોષક તત્વોના સાથે સાથે ક્લોરોફિલ પણ એમાં સૌથી વધારે મળે. અને આ સ્પિરુલિના એટલે લીલ, એના પાંદરા આવે પરંતુ એ દેખાય નહીં, એટલા સૂક્ષ્મ હોય, એમાં ડાળા પારખા હોતા નથી, દારખીઓ હોય નહીં, પાંદરાની સાઈઝ એટલી નાની હોય કે નરી આંખે દેખાય નહીં. એટલે એનું કાયદેસર પ્લાન્ટેશન થાય છે. અને આ સ્પિરુલિના એ પૃથ્વી ઉપર સૌથી વધારે પોષક તત્વો આલતું પાંદરું કહેવાય, અને જમીન ઉપર થતા પાંદરાઓમાં રજકનો નંબર પહેલો આવે. પરંતુ પાણીમાં થતી સ્પિરુલિના એ આખી ધરતી ઉપર સૌથી વધારે પોષક તત્વો આપે. તો સ્પિરુલિના એ પણ અદ્ભુત ચીજ છે, એ પણ રોજે રોજ આપણા ખોરાકની અંદર સામેલ કરવી જોઈએ, બીમારી હોય કે ન હોય. અને મીઠો લીમડો, મીઠા લીમડાની તો તમને વાત કહું તો અદ્ભુત છે. સૌથી વધારે જો કેલ્શિયમ આપવા વાળું પાંદરું હોય તો એ છે મીઠો લીમડો. બધા આગળ જોયા બધા પાંદરાઓ કરતા સૌથી વધારે મીઠો લીમડો કેલ્શિયમ આપે.
અને એ કેવો કેલ્શિયમ આપે એનો એક એક્ઝામ્પલ તમને આલું, એટલે તમને આ યાદ રહે કે ખરેખર આટલો બધો તાકાત વાળો હોય કેલ્શિયમ કેવો હોય એનું એક તમને એક્ઝામ્પલ આપું. મેં 3-4-5 વર્ષ પહેલા એક ઓમ શાંતિના ડોક્ટર નું લેક્ચર મેં સાંભળેલું, એ પણ નેચરોપેથ ડોક્ટર હતા. એમને એક અદભુત ઘટના વિશે વાત કરેલી. એમને એક વાત કરેલી કે એક ભાઈને રાત્રે દાંત કચકચાવવાની આદત હતી. રાત્રે દાંત એટલા બધા કચકચાવે કે એના દાંત ઘસાઈ ગયેલા, અડધા થઈ ગયેલા. અહીંયા ચિત્રમાં જુઓ તમને, નીચેના દાંત છે ને એ અડધા ઘસાઈ ગયેલા દેખાશે. એટલે જેના દાંત કચકચાવવાની આદત હોય ને એના દાંત ઘસાઈ ગયા હોય. હવે મોટો પ્રોબ્લેમ શું આવે જેના દાંત કચકચાવવાની આદત હોય ને, કે જે દાંત કચકચાવે ને એ તો ઘસઘસાટ ઊંઘ્યો હોય. હવે એના સાથે એની ઘરવાળી તો ઊંઘેલી જ હોય બેડરૂમમાં, પેલી ઘરવાળી ને ઊંઘ ના આવે. હવે કંટારી ઘરવાળી દાંત કચકચાવે ઘરવાળો એટલે કંટારી ને એક વખત તો પછી ડોક્ટર જોડે પહોંચી, સાહેબ આનું કઈક કરો, મને આ આખી રાત ઊંઘવા દેતા નથી, દાંત કચકચાવે છે. પછી ડોક્ટર સાહેબે એક જ વાત કીધી કે જેના શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય એ લોકો રાતે દાંત કચકચાવે. આ વાત આવી એટલે પેલી બેને પાછો જવાબ શું આલ્યો, સાહેબ હું રોજ વાટકો ભરીને દૂધ પઉં છું, કેલ્શિયમની તો વાત કરશો નહીં. એટલે સાહેબે પછી નમ્રતાથી એવું કીધું કે બેન, તમે દૂધ જે કેલ્શિયમ માટે પીવો છો એના કરતા 10 ગણું કેલ્શિયમ મીઠા લીમડામાં હોય એ દૂધનું કેલ્શિયમ એટલું ન મળે શરીરમાં, અને આ દૂધ તો શરીરમાં જઈ અને સારું રહેતું જ નથી, એ તો બાળકો માટે હોય છે, મોટા લોકો માટે દૂધ કામનું નથી. એટલે બેનને ખ્યાલ આવી ગયો કે મેં દૂધ પાયું બધું નકામું ગયું, હવે મારે કેલ્શિયમ પૂરી કરવી હોય તો મીઠો લીમડો જ ખવડાવવો પડશે. એટલે એ તો ખુશ થઈ ગઈ કે કઈ વાંધો નહીં સાહેબ, કે પેલું દૂધ તો મારે બહારથી પૈસા ખર્ચીને લાવવું પડતું હતું અને મીઠો લીમડો તો મારા ઘર આંગણે જ છે, એટલે મારા માટે તો વધારે સારું કે પૈસા એ નહીં ખર્ચવા પડે ને એમની કેલ્શિયમની ઉણપ પૂરી થઈ જશે. તો આ બેને આ ઘરવાળાને કેલ્શિયમ ખવડાવવાનું ચાલુ કર્યું. એ રોટલી બનાવે તો રોટલીનો લોટ બાંધવા માટે પહેલા મીઠા લીમડાનો રસ કાઢી દે અને એ લીલા રસથી રોટલી બનાવેલી રોટલીનો રંગ લીલો, ભાખરી બનાવે તો ભાખરી લીલી, એ શાક બનાવે તો અડધો મીઠો લીમડો હોય એની ચટણી જોડે ખવડાવે, એ જેટલું ખવડાવે એમાં બધું લીલું કરી કરીને ખવડાવે, આખો દારો એટલું લીલો રંગ ખવડાવે કે એના ઘરવાળાનો મળ પણ લીલા રંગનો નીકળતો થઈ ગયો, આટલો બધો એને ખવડાયો. હવે આનો લાભ શું મળ્યો? તો લાભ એ મળ્યો કે એ ભાઈના દાંત કચકચાવવાની આદત તો છૂટી ગઈ થોડા સમયમાં, કારણ કે કેલ્શિયમ મળ્યું એટલે એની આદત તો છૂટી ગઈ. પણ નવાઈની વાત એ થઈ કે જે દાંત એ ભાઈના ઘસાઈ ગયા હતા દાંત કચકચાવવાથી એ પાછા લાંબા થઈ ગયા. આ ઓમ શાંતિ જે આપણે આબુની અંદર છે ને આ લોકો, એ ઓમ શાંતિ પરિવારના ડોક્ટરનો એક આ સ્ટેટમેન્ટ હતું, મેં 3-4-5 વર્ષ પહેલા સાંભળેલું. હવે જે જે વ્યક્તિ સંત સ્વરૂપનો હોય એ કદાપી ખોટું ના બોલે, બરાબર. અને આ રિયલ છે, આમાં એટલું કેલ્શિયમ હોય છે કે પેલાના દાંત ઘસાઈ ગયેલા લાંબા થઈ ગયા. હવે જો દાંત લાંબા કરી આપી શકતો હોય મીઠો લીમડો તો ઘસાઈ ગયેલા ઢીંચણ સાજા કરી આપે કે ના કરી આપે? કરી આપે, બરાબર છે. શરત એટલી જ છે કે તમારે સામાનની સાથે કારીગરો પણ આપવા પડે. તમે ખાલી કેલ્શિયમના ટીકડા ખા ખા કરો તો કઈ ઢીંચણ લાંબા થાય નહીં, ઘસાઈ ગયેલા સાજા થાય નહીં. પણ કારી માલના સાથે શું આપવું પડે? કારીગરો આપવા પડે, જે પાંદરાઓની અંદર માલ બી છે અને સાથે સાથે કારીગરો પણ છે. તો આ મીઠો લીમડો એટલો અદ્ભુત અને તાકાતવારો છે કેલ્શિયમ માટે. તો આનો ઉપયોગ પણ આપણે તો ખાલી વઘાર કરવા કરીએ છીએ. એક એક બે દાળીઓ લઈ આવ્યા હોય તો 10 દાળા ચાલે, રોજ 2-2 પાંદરા ખાલી વઘાર કરવા વાપરીએ છીએ. પણ આ મીઠો લીમડો કેટલો ગુણકારી છે એ આપણને ખબર નથી, શરીરમાં કેટલું કામ કરે છે. તો આ બધા પાંદરાઓનો ઉપયોગ હવે કેવી રીતે કરવો? આપણે કઈ વાંદરા તો છે નહીં કે ઝાડ ઉપર બેસી જઈએ અને ખાવાનું ચાલુ કરી દઈએ, તો આપણે આવું નથી કરવાનું. આપણે જ્યાં બી અવેલેબલ થાય એ બધા પાંદરા લઈ આવવાના
એ પાંદડાઓને ધોઈ કાઢવાના. અત્યારે ચોમાસાનો સમય છે એટલે પાંદડા બધા ચીકાશ વાળા હોઈ શકે, તો તમારે પાંદડાને ધોઈ કાઢવાના. એના ઉપર ચીકાશ હોય તો 10-15 મિનિટ એને મીઠાના પાણીમાં ડબોળી રાખવાના, અથવા લીંબુ વાળા પાણીમાં ડબોળવાના, અથવા એપલ સાઇડર વિનેગર જે ખાટો આવે એની અંદર ડબોળી રાખવાના. અથવા ઓઝોનાઇઝર મશીન આવે છે, આ ઓઝોનાઇઝર વાળું ઓઝોન ટ્રીટમેન્ટ કરેલું પાણી તૈયાર કરવાનું અને એની અંદર આ પાંદડા ડબોળીને રાખવાના. આ આ બધી ચીકાશને અને એના ઉપરના જે જંતુઓ હોય બધે મુક્ત કરવા માટે આ આટલા પ્રકારના રસ્તા છે. એટલે તમારે એનાથી સાફ કરી લેવાના અને એના જીને સમારી દેવાના, સમારી અને એને મિક્સરમાં નાખવાના. મિક્સરમાં નાખી અને ચટણી બનાવતા હોય ઓછું પાણી નાખવાનું, બહુ વધારે પડતું પાણી નહીં નાખવાનું, ઓછું પાણી નાખવાનું, ક્રશ થાય ને લિક્વિડ બને એ રીતે. અને પછી મોટું નાયલોનનું ગળનું રાખવાનું, 1x1 ફૂટનું 1.5x1.5 ફૂટના મોટા નાયલોનના ગળના આવે છે. કોટન કપડા નહીં રાખવાના, સ્ટીલની જારી આવે ગોળ ગળનું ગાળવા માટે, તો એમાં શું તમે રેડો એટલે મોટા ભાગનું તો અંદર કૂચા સાથે પાણી જ્યુસ અંદર જ રહી જાય, તમે દબાવીને કાઢી ન શકો. એટલે તમારે 1.5x1.5 ફૂટના મોટી સાઈઝના નાયલોનના ગળના રાખવાના, એની અંદર નાખી અને બે હાથે એને કપડું આપણે નીચોવતા હોય એ રીતે એને નીચોઈ કાઢવાનો, રસ પૂરેપૂરો રસ કાઢી નાખવાનો અને કચરો કચરો ફેંકી દેવાનો. ગ્લાસ આ રીતે ભરવાનો, એટલે તમે વધારે પાંદડા લાવશો ત્યારે એક ગ્લાસ ભરાશે, હા થોડા પાંદડાથી નહીં ચાલે. હવે આ લીલા પાનનો રસ તમે ભરી કાઢ્યો, હવે એને પીવા જાવ તો ભાવે ખરો? એકલા પાંદડાનો રસ પીવા જાવ તો ભાવે નહીં? ઉપર વાળા અવતાર શાના માટે આલ્યો છે? મજા કરવા કે દુખી થઈને જીવવા? આનંદપૂર્વક જીવી શકીએ, મજા કરી શકીએ એના માટે તો મનુષ્ય બનાવ્યા છે. આપણા શાસ્ત્રો તો કહે છે કે 84 લાખ યોની પૂરી કરીને મનુષ્યનો અવતાર આપ્યો છે તમને, અને મનુષ્યના અવતારમાં જેટલા આનંદ કરવાના હોય, જેટલી મજા લેવાની હોય બધી લઈ લેવાની, દરેક પ્રકારના આનંદ તમને મેળવી શકો એના માટે મનુષ્યનો અવતાર આપ્યો છે, અને તમે મજા કરી શકો એના માટે આ ધરતી ઉપરના તમામ પ્રાણીઓની સાઈઝના પ્રમાણમાં તમને મોટું મગજ બી આપ્યું છે, આપણને બુદ્ધિ આપી છે, બુદ્ધિનો ઉપયોગ કરવાનો. એકલા લીલા પાનનો રસ આપણને ભાવે નહીં તો એ ત્યાં બુદ્ધિ વાપરવાની અને એમાં સ્વાદ ઉભા કરવાના. સ્વાદ કેટલા હોય? ગળ્યો હોય, ખાટો હોય, તીખો હોય, ખારો હોય, તુરો હોય, કડવો હોય. ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો, બરોબર આટલા બધા હોય ને. તો હવે ખારો, તુરો ને કડવો તો મજા નહીં આવે, પણ ગળ્યો, ખાટો, તીખો હોય તો તમને મજા આવશે. તમને ગળ્યો ભાવતો હોય તો તમારે એ રસની અંદર શેરડીનો રસ નાખવાનો, ગોળ નાખવાનો, ખજૂર નાખવાના, મધ નાખવાના, કેરા ચીકુ કે ગળ્યા ફ્રૂટ નાખવાના. એકલો એકલો રસ નહીં પીવાનો, તમને ગરપણ ભાવે તો ગરપણ વાળા ફ્રૂટ સાથે નાખી અને ગળ્યું બનાવીને પીવાનો. સફેદ મૂળસ નહીં વાપરવાની, સફેદ ચીની વાપરવાની નહીં, ફેક્ટરીમાં બનેલો સ્વાદ વાપરવાનો નથી, નેચરલ સ્વાદ કરવાનો પ્રયત્ન કરવાનો. તમને ખટાશ ભાવતી હોય તો મેં લીંબુ નાખો, પાઇનેપલ, સંતરા, મોસંબી, નારંગી, કાચી કેરી, ટામેટા, આમલી, આમળા અને કોકમ, તમને જે ફાવે એવી ખટાશ અંદર એડ કરવાની. તમારે તીખા જોઈતી હોય તો મેં લીલા મરચા નાખો, આદુ નાખો, કારા મરી નાખો, ગરમ મસાલા, પંજાબી મસાલા, ચાટ મસાલા, તેજાના જે કઈ ગરમ મસાલા એડ કરવા હોય એ બધા નાખવાના. તમારે ખારા જોઈતી હોય તો તમે સંચર અથવા સિંધવ વાપરી શકો, સફેદ મીઠું વાપરવાનું નહીં. એટલે સફેદ મીઠું અને સફેદ મોરસ આ બેને તો ઘરમાં લાવવા જ નહીં, બરાબર છે? તો તમારે ગળ્યું ભાવે તો ગળ્યું, ખાટું ભાવે તો ખાટું, તીખું ભાવે તો તીખું અને ખારું ભાવે તો ખારું, ચારે સ્વાદ જોઈતા હોય તો ચારે ભેગા કરવાના. આવું નથી કે ભાઈ સ્વાદ બધા ભેગા થાય એટલે એકબીજા સાથે બાજે. માણસો બધા ભેગા થાય ને તો બાજે, એક માણસ જાય ને બીજો આવે તો કે હું હતો ને તું શું કા આવ્યો, આવું નહીં કે પેલા સ્વાદ. એટલે સ્વાદ બધા હરી મળીને રહેશે. અચ્છા, ઘરની અંદર માની લો કે તમારા 4 મેમ્બર છે અને આ 4 મેમ્બરોને અલગ અલગ જ્યુસ જોઈતો હોય, કોઈને ગળ્યો જોઈએ, કોઈને ખાટો જોઈએ, કોઈને તીખો જોઈએ, તો તમારે ચારે માટે અલગ અલગ નહીં બનાવવાના. નહીંતર તમે બધાના અલગ અલગ સ્વાદ વાળા જ્યુસ બનાવવા જાવ તો તમારો આખો દારો એમ જ જશે. એટલે તમારે શું કરવાનું, ચારે સ્વાદ ભેગા કરી લેવાના અને પછી બધાને એક એક ગ્લાસ જ્યારે તમે આપો
ત્યારે તમારે એ ગ્લાસ આપ્યા પહેલા એને હાથમાં પકડાવો એ પહેલા બોલવાનું, હવે છોકરાને આપો અને છોકરાને ઘરે જ્યુસ જોઈતો હોય તો તમે ગ્લાસ પકડાવો એ પહેલા જ બોલવા બોલી દેવાનું કે લે બેટા ઘડ્યો છે, એટલે તમે એને ઘડ્યો છે એવું કઈ ના આપશો, અને જયારે જ્યુસ પીશે ને એટલે એને ઘડ્યું ઘડ્યું લાગશે, બીજા સ્વાદ એના ધ્યાન ઉપર આવશે નહીં, બુદ્ધિ વાપરવાની નહીં તો થાકી જશો ઘર ચલાવવામાં. હા, કોઈને ખાટું જોઈતું હોય એને કઈ ના આપવાનું કે લે ભાઈ આ ખાટો છે, તીખા વાળાને તીખો કઈ ના આપવાનો. હા, બધું આપણું આ બધું મગજના ખેલ છે, તમે જેવું બોલશો એવું સીધું મગજ કામ કરવાનું ચાલુ કરશે. એટલે આ બધા ટેસ્ટી સ્વાદ બનાવવાના. હવે તમે એકદમ મરી મસાલા કરી અને ટેસ્ટી રસ બનાવ્યો, હવે આને પીવાનો હોય તો ઝેર પીતા હોય કે દવા પીતા હોય નાક દબાઈને ગડગડ પી જવાનો કે પછી ધીરે ધીરે પીવાનો? ધીરે ધીરે પીવાનો, મજા લેવાની, આનંદ લેવાનો. એટલે તમારે શું કરવાનું, રસોડામાં જ્યુસ બનાવો તો ઉભા ઉભા પી નહીં જવાનો, કાચના ગ્લાસમાં રસ ભરવાનો, ચમચી લઈ લેવાની અને રસોડામાંથી બહાર આવવાનું અને બાલ્કનીમાં ખુરશી પાથરીને બેસવાનું અને તમારી ચમચી ચમચી રસ પીવાનો, ધીરે ધીરે પીવાનો. અને કાચનો ગ્લાસ એટલા માટે લેવાનો કે જો તમે સ્ટીલનો ગ્લાસ લઈને બેસો તો પાડોશીઓને દેખાય નહીં કે તમે શું પી રહ્યા છો. દેખાવું જોઈએ કે તમે કઈક લીલું પીવો છો. બે ત્રણ દિવસ પાડોશી જોશે એટલે ત્રીજા ચોથા દાડે એનાથી સહન નહીં થાય એટલે પૂછશે બેન શું પીવો છો. તમારે કહેવાનું ભાઈ આ તો ઢીંચણની દવા છે, મારા શરીરના રોગની દવા છે, તારે બી તારા રોગ મટાડવા હોય તો તું એ લીલું પીવાનું ચાલુ કર. અહીંયા ભગવાનના બે નિયમોનું પાલન કરવાનું છે. જ્યુસ પીવામાં ભગવાન શું કહે છે કે તમે જે કામ કરો એમાં આનંદ લો. બીજું ભગવાન શું કહે છે કે જેટલો ખોરાક પેટમાં મોકલો, જઠરમાં મોકલો, એટલી મોઢાની લાળ સાથે સાથે જવી જોઈએ. આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. લાળ સીધે સીધે, લાળ વગરનો રસ જવો જોઈએ નહીં. એટલે તમારે ચમચી લેવાની, ચમચી મોઢામાં મૂકવાની, આઈસ્ક્રીમ ખાતા હોય એમ થોડી વાર મમરાવાની, લાળ ભેગી કરવાની, પીવાની, પાછો બીજી ચમચી રસ લેવાનો, મોઢામાં લેવાનો, ફેરવવાનો ને પીવાનો. આ રીતે એક ગ્લાસ જો રસ પેટમાં જાય તો સાથે સાથે એક ગ્લાસ લાર સાથે ઉતરવી જોઈએ. જેટલો ખોરાક એટલી લાર. આ શાકાહારી પ્રાણીઓને ભગવાને આપેલો એક નિયમ છે, એ માનીને ચાલશો તો તમારા શરીરમાં જેટલો ખોરાક જશે એ બધો કામમાં આવશે, શરીરમાં લાગશે અને શરીર નિરોગી રહેશે. ખાવાનો સમય આપવો જરૂરી છે. એક ગ્લાસ ખાલી કરવામાં 5-10 મિનિટ કરવી પડશે. ઘટાઘટ પી જશો તો પછી ઘટાઘટ પ્રેશર આવી જશે ફટાફટ. આ ન થવું જોઈએ, બરોબર છે? એટલે આપણે લીલા પાનના રસ અથવા એની ચટણીઓ, હા, તમે જે કંઈ ખાવ એના સાથે ખાવાનું છે. તો આપણે સવારે યોગા એક્સરસાઇઝ કર્યા પછી જ્યુસ પી શકીએ અથવા બપોરે લઈ શકીએ. એના સાથે તમે સલાડ ખાઈ શકો, ફ્રૂટ ખાઈ શકો, ચટણીઓ ખાઈ શકો. જે કંઈ ખાવ એ બધું કાચું ખાઓ, નેચરલ ખાઓ, સિઝનલ ખાઓ. જે સિઝનમાં જે પાકતું હોય વધારે ખાઓ. અને કોઈ પણ વસ્તુને જ્યારે ચાવીને ખાઈએ તો તમારે સ્વાદની, મસાલાની પણ જરૂર નહીં પડે, બરોબર? ઘણા લોકો એવા છે કે જે ખાલી પાંદરા ચાઈને ખાવા વાળા છે. હું તમને કાલ એનો કદાચ મને એક વિડીયો મળશે તો હું બતાવીશ તમને કાલના સેશનમાં. તો આવા લોકો પણ છે કે જે ખાલી પાંદરા ખાઈને જીવા, સીધા જ ખાય, સમાવવાના નહીં, ચટણી નહીં બનાવવાની, જ્યુસ નહીં બનાવવાની. અને આ પાંદરા ઉપરથી મને એક પાછું એક્ઝામ્પલ યાદ આવ્યું કે 2-3 વર્ષ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક લેખ આવેલો, 3-4 વર્ષ પહેલા, કોરોના પહેલા. તો પાકિસ્તાનનો એક ગધેડા ગાડી વાળો, જેમ અહીંયા આપણે ઘોડા ગાડી, અહીંયા બળદ ગાડા રાખીએ ને માલના હેરફેર માટે, એવા ત્યાં પાકિસ્તાનમાં ગધેડા ગાડા હોય, બળદ ના હોય, ત્યાં ગધેડા ગાડા હોય. એટલે માલની હેરફેર માટે ગધેડું લગાવે ગાડા સાથે. તો આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કોઈએ કદાચ વાંચ્યો હોય તો મને મેસેજ કરજો વોટ્સએપ દ્વારા, કે એમાં એવું લખેલું હતું કે એક ગધેડા ગાડા વાળો છેલ્લા 20 વર્ષથી એ જે ગધેડાને જે પાંદરા ખવડાવતો એ પાંદરા ખાઈને એ પણ જીવે છે. અને એ 20 વર્ષથી એને એક દિવસ પણ બીમારી માટે દવા લાવવાની જરૂર પડી નથી, એ તંદુરસ્ત છે. બોલો, આનો લેખ છાપામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો. કેમ કે જે ગધેડાને જે ખોરાક આપે પાંદરા ખાવા
એટલે ત્યાં ઉભો ઉભો એ પણ જોડે જોડે આ પાંદડા ખાઈ લે, અને એનો રેકોર્ડ છે કે 20 વર્ષમાં એક બી વાળે બીમાર પડ્યો નથી, હવે નથી કસરત કરતો નથી, યોગા કરતો કઈ નથી કરતો, છતાં એ બીમાર પડતો નથી. તો એનું કારણ એક જ છે કે એનો ખોરાક પણ પેલા શાકાહારી પ્રાણીની જેમ એને પાંદડા ખાઈને પોતાનું જીવન ચલાવ્યું છે. તો આ આ બધા એક્ઝામ્પલ છે, અદભુત છે. હું તમને એમ નથી કહેતો કે તમે બી પાંદડા ખાઈને જીવો, પરંતુ પાંદડું કેટલું મહત્વનું ને કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા શરીર માટે, એના માટે આ તમને એક્ઝામ્પલ આપું છું. બરોબર છે? તો આ પાંદડું એ આપણા માટે કોઈ પણ સ્વરૂપે તમે જ્યુસ ચટણીઓ, અચ્છા જે લોકો ઓફિસે સવારથી જતા હોય આખો દિવસ ટાઈમ જ ના મળે, તો એવા લોકો પાંદડાના પાવડર તૈયાર આવે છે, મિક્સ કરો, લીંબુ પાણીની અંદર નાખો, બીજા ફ્રૂટના જ્યુસ સાથે નાખો, અથવા ઘરે આવો એટલે ચટણી બનાવીને જોડે જોડે ખાઓ શાકભાજીના જોડે. તો લીલું ખાતા રહો, એને ગરમ કરવાનું નથી. ગરમ કરશો તો ક્લોરોફિલનો પણ એનું બંધારણ બદલાઈ જશે, પોષક તત્વોનો તો નાશ થઈ જશે. એટલે આ વાતોનું ધ્યાન રાખવાનું છે. હવે પાંદડાના સિવાય બીજું શું ખાવું? તો જે સિઝનમાં જે શાકભાજી ફળ ફળાદી થાય ખાવી, જે સિઝનમાં, જેમ કે શિયાળો છે તો એમાં શું આવે, તમે જુઓ રીંગણ આવે, બીટ આવે, ગાજર આવે, આ બધા શિયાળામાં લસણ આવે, પછી આવી ગરમ પ્રકૃતિ વાળા પાલક, પેલો ફુદીનો આવે, તો આ બધા ગરમ પ્રકૃતિ વાળા ખોરાક જે છે શિયાળામાં વધારે થાય. હવે આ મૂળો, ભલે તમને કડકડતી ઠંડી હોય ને તમે બે સ્વેટર પહેર્યા હોય ઠંડીથી બચવા, પણ તમે મૂળો લઈ આવો માર્કેટમાંથી, આપણે શું કરીએ મૂળો લાવીએ ને, એટલે મૂળાને માર્કેટમાં લઈએ ને એ વખતે ત્યાં પકડીને એને દિલ્હી જે પાંદરા હોય ને તોડીને ગાઈને નાખી દઈએ, અને એટલો નાગો પૂંગો મૂળો લઈને ઘેર આવીએ, પાંદરા ફેંકીને આવ્યા હોય. પણ આ પાંદરાની તાકાત કેટલી છે તમે જુઓ. એ પાંદરા ઘરે લઈ આવજો, એનો જ્યુસ કાઢવાનો, કડકડતી ઠંડીમાં તમે બે સ્વેટર પીધા હશે, તમે આના બે ગ્લાસ જો જ્યુસ પી ગયા, લીલા પાંદરા મૂળાના બે પાંદરાના બે ગ્લાસ રસ પી જજો, તમને 5 થી 10 મિનિટમાં તમારું સ્વેટર કઢાઈ નાખે એટલી ગરમી કરી નાખશે. આ એની તાકાત છે. તો શિયાળામાં થતી બધી ચીજો શિયાળામાં ફૂલ ખાઓ, એ જ રીતે ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે એના માટે ભગવાન બધા ફળફળાદી બનાવે છે, તરબૂચ ને ટેટી ને કેરી ને આ બધું ઉનાળામાં જ આવે, દ્રાક્ષ ને આ બધું. તમે રોજ 500 ગ્રામ દ્રાક્ષ ખાઓ ઉનાળામાં, ભર ઉનાળામાં 50 ડિગ્રી ટેમ્પરેચરમાં તમારે એસી નહીં ચલાવવું પડે એટલી શરીરમાં ઠંડક કરી આપશે. તો આ એની પ્રકૃતિ છે. તો શરીર જે તે વાતાવરણ સામે ટકે એના માટે ભગવાને જે તે વિસ્તારમાં એ નેચરલ સિઝનલ વસ્તુ એને તૈયાર કરી આપી છે. અને તમે જે વિસ્તારમાં રહેતા હોય એ જ વિસ્તારમાં થતી વસ્તુઓ ખાઓ. ઉત્તર ગુજરાતના લોકોએ ઉત્તર ગુજરાતમાં થતા વિસ્તારોમાં પાક થતા હોય એ જ ખાવા, અને દક્ષિણ ગુજરાત વાળાને ત્યાં ચોમાસું અને ભેજ, ગરમી અને ભેજ વધારે હોય તો ત્યાં જે વનસ્પતિ થાય એ જ ખાવી. જે જે વિસ્તારમાં તમે કચ્છમાં છો તો ત્યાં સૂકો પ્રદેશ છે, બનાસકાંઠા છે તો સૂકો પ્રદેશ છે, તો ત્યાં એ રીતે તમારે જે પાકે એ જ ખાવાનું. આમાં બીજા વિસ્તારોનું લાઈન ખાવાની કોઈ જરૂર નથી. હા, તમે શોખ હોય, પૈસા હોય, અને બહારના લોકો વિદેશી ફ્રૂટ લાઈન ખાય, કોઈ મતલબ નથી. જે તે વિસ્તારમાં પાકે એ ખાવું, ભગવાનનો તો આ કુદરતનો આ નિયમ કહે છે આપણને. બરોબર છે? અને સિઝન વાળી વસ્તુઓ જે તે વિસ્તારમાં સૌથી સસ્તી હોય, પાછી જે વિસ્તારમાં પેદા થાય ત્યાં સસ્તામાં સસ્તી મળે, એટલે ઇકોનોમિકલી પણ પડે આપણને. હવે તમે જે આપણા દેશમાં થતું જ ના હોય ફ્રૂટમાં વિદેશનું લાવો તો એનો ટ્રાન્સપોર્ટેશનનો ભાવ ખર્ચો એટલો થાય કે એનો ભાવ આસમાને હોય. હવે આપણે હા લોકોને સારું, તમે પૈસા વાળા છો એ દેખાડવા માટે ખાવું હોય તો ખાજો, પણ એનો કોઈ લાભ હું જોતો નથી. તો હવે ખોરાકની ક્વોલિટી આલ્કલાઈન હોવી જોઈએ. આપણા શરીરનું બોડીનું લોહી જે છે એની જે ક્વોલિટી છે એની પીએચ વેલ્યુ આલ્કલાઈન હોય છે, એસિડિક હોતી નથી. જ્યારે તમે તમામ ખોરાકને ગરમ કરો છો ત્યારે એસિડ થઈને જાય છે, અને એસિડ થવાથી શરીરમાં સમસ્યાઓ આવે છે. અને આ આલ્કલાઈન ખોરાક ખાવાથી શરીર કેવું દેખાય અને આ રાંધેલો ખોરાક ખાવાથી કેવું શરીર દેખાય, આ બંને તમને ચિત્રમાં દેખાય છે. તમારું શરીર કેવું રાખવું છે તમારે નક્કી કરી લેવાનું, આમાં કોઈ કામ ન કરી આપે. તમારે જાતે જ આ બધું નક્કી કરવાનું, તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, અને લોકોને સમજાવવાનું છે કે તમે આ કરશો તો આ ફાયદો થશે,
બાકી વજન ઉતારવા માટે ડોક્ટરો બેરિયાટ્રિક ઓપરેશન કરી આપે છે, જઠરને સિલાઈ મળી આપે, એટલે એ એવી સિલાઈ મારે કે પાઇપત રહે, એ પછી જઠર રહે જ નહીં, અને એની અંદર અડધી વાટકીથી ખોરાક વધારે સમાય જ નહીં. તમે બે ચમચી ખાય એટલે પેલા લાગ અમારું પેટ ભળી ગયું, હવે તો નહીં ખવાય, એટલે તમને ભૂખે જેલમાં પૂરી અને જ્યારે ખાવા ના લે એના જેવી દશા કરીને તમારું વજન ઉતારી આપે. આ બેરિયાટ્રિક ઓપરેશનો ન કરાય એ તો જેલ જેવી દશા કહેવાય છે. તમે ખાઈ ના શકો, આનંદ ના લઈ શકો. તમે આ રો ફૂડમાં ખાઓ, ટેસ્ટી આઈટમો બનાવો. અમારે રો ફૂડની રેસીપી તમે યુટ્યુબ ઉપર જુઓ, ઢગલાબંધ મળી જશે. અમારી યોગા ફૂડ વિથ લાઈફ યોગા નામની એક અમારી પોતાની યુટ્યુબ ચેનલ છે, એની અંદર પણ તમને રો ફૂડની રેસીપી ઢગલાબંધ મળી જશે. મારી યોગા પુસ્તક છે, એની અંદર પણ રેસીપીનો આખું એક ડિવિઝન છે. તો આ બધી ટેસ્ટી આઈટમો આપણને મળવાની છે. હવે 5 મિનિટ બાકી છે, તો આ આગળના જે ટોપિક છે કે ગરમ કરવાથી કેવા કેવા નુકસાન થાય છે, એ આવતીકાલના સેશનમાં આપણે જોઈશું. આજે હવે અહીંયા પ્રશ્નોત્તરી થોડી લઈ લઈએ. સિદ્ધિકભાઈ જી, ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ શ્રી રાજેશભાઈ પટેલ સાહેબનો. સૌપ્રથમ તો હું દરેકના હેન્ડ લોર કરું છું એક વખત ફરીથી, ત્યારબાદ પોતાના પ્રશ્નોની રજૂઆત કરશે, ત્યારે ફરીથી એક વખત બધાના હેન્ડ લોર કરું છું. જી જી, YCADC દક્ષાબેન, દક્ષા દેવડા બેન, આપને રિક્વેસ્ટ મોકલું છું, આપનો પ્રશ્ન રજૂ કરશો. હેલો, બોલો બેન. ઓમ સર. સર, તમે જે જ્યુસ નું કીધું કે તમે જ્યુસ જે નીકાળો એના અંદર એઝ પર યોર ટેસ્ટ તમે અંદર કોઈ પણ વસ્તુ એડ કરી શકો, રાઈટ? પણ સર, મારું માનવું છે કે જેની કફ પિત્ત અને વાતની જે પ્રકૃતિ હોય એ અકોર્ડિંગ કરીએ તો સારું ને? સારું સારું, આપણે એ વાતો આવશે આવશે બરાબર ને? કેમ કે તમે એની ફ્રૂટ પણ કીધા છે, પણ અમુક ફ્રૂટ જો એડ કરવાથી પણ, એટલે અહીંયા જો હું તમને સિમ્પલ ભાષામાં કહું કે દરેક સ્વાદ એના પોતાના કામ જુદા કરે છે, એટલે તમારી શરીરની પ્રકૃતિ પ્રમાણે કારણે કેવા સ્વાદ વધારે ખાવા ઓછા ખાવા એનું લેક્ચર આપવું આ એક બે દિવસમાં આવી જશે, બરોબર? એ અત્યારે મેં તમને જે છે આપી છે જનરલ ટિપ્સ આપી કે તમને ફાવે ને ગમે ને ફાવે એવા ટેસ્ટ કરવાની છૂટ છે તમને, કે કઈ વસ્તુ અનુકૂળ છે તમારે પહેલા જોઈ લેવાની છે. કારણ કે ઘણા લોકોને પાલક ફાવે અને એ ફુદીનો લે તો એને તરત ગરમી થઈ જાય, તો એ આપણે ધ્યાનમાં રહેવાનું છે. આપણને શું અનુકૂળ છે, આપણને કેવો પલંગ ફાવશે એ જોઈ લેવાનું, કે ભાઈ રૂનું કાળ ગાદલું ચાલે, કે પછી ખાટલો હોય તો એ ચાલે, ને પેલો કડક બેડ હોય ચાલે, કે જમીન ને પથારી ચાલે કે ના ચાલે, આપણી અનુકૂળતા જોવાની, બરોબર છે? તો એમાં હું હજી ડિટેલમાં તમને સમજાવવાનો છું. અત્યારે આપણે બબે મુદ્દાઓ લઈએ છીએ રોજ, કેમ કે એને હું થોડો ડીપમાં સમજાવી શકું અને તમને યાદ રહે એટલા માટે. હું 21 દિવસે બધું સમજાવી દઈશ તો પાછું ઉપર ઓવરફ્લો થઈ જશે. ના, એ વાત સમજી ગઈ, પણ સર તમે જે કીધું ને એટલે મને એવું લાગ્યું કે જો જનરલાઈઝ કરવામાં આવે એ વસ્તુ, ના એ આવી જશે આવતીકાલના સેશનમાં, કદાચ આપણું આવી જશે અથવા પરમ દિવસમાં, કયા સ્વાદ આપણા કયા શરીરમાં શું કામ કરે છે બધી હું વાતો લેવાનું છું. ઓકે સર, થેન્ક યુ સો મચ. જી ધન્યવાદ. ત્યારબાદ છે ગીતાબેન સોજિત્રા, રાજકોટ થી ગીતાબેન, આપની રિક્વેસ્ટ મોકલું છું, આપનો પ્રશ્ન રજૂ કરશો. ગીતાબેન સોજિત્રા, જી ગીતાબેન, પછી છે કમલા કણસાગરા, આપને રિક્વેસ્ટ મોકલું છું, આપનો પ્રશ્ન રજૂ કરશો. જી હેલો સર. બોલો બોલો બે. અવાજ સંભળાય છે? હા સર, હું બે ક્લાસ ચલાવું છું, તો મારે એક બેન આવે છે અને સફેદ ડાઘ છે, તો એ વારસામાં હોય શકે કે વારસાગત છે તો મટી શકે કે નહીં? જો બેન, આપણે જેને વારસાગત માનીએ છીએ એમાં ઘણી બધી ખોટી માન્યતાઓ પણ છે. વારસામાં શું આવે પહેલા વ્યાખ્યા બધાએ સમજવા જેવી છે, કે આપણા ચહેરાનો આકાર મા બાપ માંથી ઉતરે, કાં તો મા જેવો વધારે દેખાય કાં તો પપ્પા જેવો દેખાય,
બીજું તમારી આંખો નો રંગ મા બાપ તરફ થી આવે, બીજું તમારી ચામડી નો કલર મા બાપ તરફ થી આવે, અને ચોથું તમારા શરીર નો બાંધો અને એની ઊંચાઈ, આ બધું વારસાગત આવે, આ સિવાયનું કઈ વારસાગત ના આવે. તો સફેદ ડાઘ મટી શકે સર? હા મટી શકે. શેનાથી મટે? બસ આપણું આ ડાયટ સિસ્ટમ કરશે એટલે મટશે. લીલા પાન નું બધું ને? તમારા કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય, તમે કોઈને ખોટી ગાઈડન્સ ના આપી દો, એના માટે આપણે આખી ટ્રેનિંગમાં આ બધું ડિટેલમાં સમજવાનું છે અને બધાએ દરેક ના પ્રશ્નો વિસ્તૃત રીતે સાંભળવા જોઈએ, કારણ કે એકનો પ્રશ્ન ઘણા બધાના કામમાં આવે. બરાબર બરાબર છે. અને બીજો પ્રશ્ન છે સર મારો, એક બેબી મારે 10 વર્ષની આવે છે, નાની છે, તો એની હાઈટ બોડી વધતી નથી, તો એમને શું કરવાનું? 10 વર્ષથી લઈને 20 વર્ષ, હવે હાઈટ વધવાનો સમયગાળો છે 20 વર્ષ સુધી હોય છે. બરાબર છે. હવે એને જ્યારે ખેતરમાં આપણે કપાસ વાયા હોય, હવે ફૂલ આવવાના અને કેરી લાગવાના સમયે જો ખાતર પાણી ન થાય તો પછી ન લાગે, તો હવે જયારે વિકાસ નો તબક્કો ચાલુ થાય એ વખતે પ્રોપર અને યોગ્ય ખોરાક ન મળે તો પાછો એનો વિકાસ અટકી જાય. બરાબર. એટલે જે મોટા ભાગના સમસ્યાઓ છે આ છે કે જે સમયે એને પ્રોપર યોગ્ય ખોરાક મળવો જોઈએ ન મળે એટલે વિકાસ થાય નહીં. એટલે આપણે સાચો ખોરાક એને સમજાવી દેવાનો, આ બધું ખાવાનું ચાલુ કરશે એટલે એની મેરે એનો વિકાસ થઈ જશે, પણ એ કેટલો થશે કે એના જીન્સ માં જેટલું પ્રોગ્રામ થયો હશે એટલી જ ઊંચાઈ થશે. બરાબર. હા, આ પાછું ધ્યાન રાખવાનું, મા બાપ બંને ઠીંગણા હોય તો કે છોકરો લંબુ નહીં થઈ શકે. અને અવાજ નથી આવતો બેન. કમલાબેન ફરીથી અનમ્યુટ આપનું થઈ ગયું છે, ફરીથી બેન આપણે તક આપીશું. ત્યારબાદ છે 35035576 ઉષાબેન આપને રિક્વેસ્ટ મોકલું છું, આપનો પ્રશ્ન રજૂ કરશો. હેલો, બોલો બેન. ઓમ સર. બોલો. હા, મારે આજનો પ્રશ્ન એ હતો સર કે આસોપાલવના પાન ખવાય શું? હા, ખાઈ શકાય. કારણ કે આપે જે કહ્યું કે ફળ ફૂલ જેના ખવાય એના પાન ખવાય, એમાં આસોપાલવ આપણે ખાતા નથી એના બિયા, પરંતુ એના બિયા નીચે પડેલા હોય ને તો ગાયો ભેંસો ખાતા હોય છે. ઓકે, એ રીતે પ્રાણીઓ ખાય આપણે ખાવાનું. હા, હવે મારો બીજો પ્રશ્ન છે, ગઈકાલ આધારિત છે. સર, ગઈકાલે આપણે જે ક્લોરોફિલ નું જે કામ છે એ વાત કરી હતી કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ પાણીની મદદથી ગ્લુકોઝ બનાવે, તો એમાં જે ગ્લુકોઝ બને છે એની સાથે ઓક્સિજન આપણે માટે બનાવે છે, પણ સાથે પાછો ક્લોરોફિલ પણ પ્લસ કરીને લખ્યો છે, તે નહીં સમજાય? એટલે ઇક્વેશન એમ કે ભાઈ ક્લોરોફિલ હતું, એમાં કાર્બન ડાયોક્સાઇડ આવ્યું, એમાં પ્રકાશ ઉમેરાયો, આ ત્રણ વસ્તુઓ ત્રણ ભેગી થઈ, ક્લોરોફિલ, પાણી, પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, આ ચાર વસ્તુઓ થઈ, એમાંથી પાછો ક્લોરોફિલ એઝ ઇટ ઇઝ રહ્યો અને ગ્લુકોઝ બની ગયો અને ઓક્સિજન બહાર નીકળ્યો અને પાણી બહાર આવ્યું. હા, તો હું ઇક્વેશન સેટ કરવા માટે કે પેલો કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ જોતી હતી, કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ પછી બાય પ્રોડક્ટ આવી જાય. ઓકે, ક્લોરોફિલ એ વધે છે, એનો નષ્ટ એ નાશ થતો નથી, એ એઝ ઇટ ઇઝ. સમજી. ઓકે, અને ત્રીજો પ્રશ્ન છે સર, ફ્રોઝન શોલ્ડર ની કેટલાક સાધકોને તકલીફ હોય છે, તો એની આહારની ટિપ્સ આપશો કે શું ખાવું ને શું ના ખાવું? જો બીમારીઓની ટિપ્સો અત્યારે ન માગો, કારણ કે જ્યાં સુધી આપણા દરેક ટોપિક પૂરા ન થાય ને ત્યાં સુધી આપણે એનું કોઓર્ડિનેશન નહીં કરી શકીએ. રાઈટ, બરાબર છે. એટલે આપણે પહેલા બેઝિક જે ટોપિક છે શરીરને લગતા એ બધા સમજી લેવા છે, અને પછી આપણે એનું કોઓર્ડિનેશન કરવાનું છે કે ભાઈ આ સમસ્યામાં આ વસ્તુનું ધ્યાન રાખવું, આમાં આ રાખવાનું, જે આપણે પછી ચર્ચાઓમાં લઈશું. હા, થેન્ક યુ સર, ધન્યવાદ. જી, ત્યારબાદ છે બેન 54466 મિસ્ત્રી દીપિકા બેન. આમ તો ગઈકાલ નહીં ને પહેલા દિવસ બેન નો વારો આવી ચુક્યો છે, પરંતુ ગીતાબેન ફરીથી સેકન્ડ ટાઈમ હેન્ડ રેસ કર્યો છે. ગીતાબેન સુજિત્રા આપને રિક્વેસ્ટ મોકલો છું. હેલો સર, નમસ્તે. નમસ્તે.
હેલો. હા બોલો. હા સર, અમે તમે કીધું ને કે સરગવાના પાન કેલ્શિયમ માટે, તો જેમને આ જોઈન્ટ નું ઓપરેશન કરાવેલું એને આપણે હવે આપી શકાય જ્યુસ? હા, એ જોઈન્ટ થઈ ઓપરેશન થઈ ગયું છે, એનો મતલબ એવો નથી કે શરીરના બીજા સ્પેર પાર્ટ ઘસાવાના નથી. હા હા, એ તો તમે ખાલી પગના ઢીંચણ પૂરતા સાંધા રાખ્યા, બાકી શરીરમાં તો બીજા કેટલા સાંધા છે. બધી જગ્યાએ ઘસારો તો એનો જે કઈ છે જરૂર છે, એ તો મટીરિયલ મળવાનું છે અને એ મેન્ટેન થશે. આ અહીંયા સમસ્યા આ જ સમજવાની છે કે લોકો શું કરે છે કે જોઈન્ટ પેઇન ના ઓપરેશન કરી નાખ્યા, ની રિપ્લેસમેન્ટ કરી નાખ્યા, એટલે હવે રાજા થઈ ગયા એવું માને છે કે બીજો કઈ ઘસારો પડવાનો નથી. એવું નથી. સાંધા ના તમે જોઈન્ટ બદલી કાઢ્યા પછી પણ જો તમે આહારમાં ધ્યાન ના રાખો તો એમાં સમસ્યાઓ વધે જ છે. સાંધા નબળા પડી જાય છે અને પછી 2-5 વર્ષમાં તો ફરી પાછી દશા ન ચાલી શકે એવી હાલત થયેલા મેં પેશન્ટો જોયા છે. મીઠો લીમડો વધારે ખવડાવી શકાય? એકલો નહીં આપવો, એકલો નહીં આપે, કારણ કે મીઠો લીમડો થોડો ગરમ ખરો. હા હા, એટલે તો એકલો નહીં આપવાનું, બીજા જ્યુસ માં સાથે એડ કરીને આપી આપવાનું, મિક્સ આપવાનું. હા બરોબર છે. એટલે એમાં શું અત્યારે મારા મિસ્ટર ને પિત ની પ્રોબ્લેમ છે એટલે. ના પણ તમે કાચા ખોરાક આપશો ને. હા હા, જો અહીંયા આપણે અત્યાર સુધી જે ભણ્યા એમાં અમુક બેઝિક વાતો પહેલી કરી દો. કોઈ પણ પેશન્ટ હોય, ઘરનું હોય કે બહારનું, પહેલા એને ચાવીને ખાવાની આદત ની ટેવ પડાવી દો. ઈ સર, ઈ તો 5 થી ચાલુ કરી દો. એનું મહત્વનું છે. બીજું કે ચાવવાની ટેવ કેવી કઈ રીતે પડે, તો સિમ્પલ તમારે શું કરવાનું કે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસો ને, તમારે આ બધાને કહેવાનું કે તમારે આ રીતે ટેવ પાડવાની. પતિ પત્ની ડાઇનિંગ ટેબલ ઉપર સામ સામે જમવા બેસે, અચ્છા બંને એકબીજાના સામ સામે કોડિયા કાઉન્ટ કરે કે ભાઈ તમે કોડિયો મોઢા મૂક્યો તો સામે વાળા કાઉન્ટ કરે તમે કેટલી વાર ચાયા, અને તમારા સામે વાળાનો કોડિયો કાઉન્ટ કરવાનો. અચ્છા, જેનો 32 થી ઓછો થાય એ જોડે વેલણ રાખવાનું, જેટલા ઓછા થાય એટલા વેલણ મારવાના એકબીજાના. જે લોકો બીમાર હોય, લોકો દહીં સિવાયની કોઈ આઈટમ ડેરી પ્રોડક્ટ માં ન ખાય, 50% થી વધારે કાચું ખવડાવવાનું ચાલુ કરાવી નાખો, ભલે બીમાર ન હોય. ઘરના બધા સભ્યોને કે ભાઈ અડધો સલાડ પેલો ખાઈ લો, પછી રાંધેલું મળશે. ચાલી ચાલી ને ખાશે એટલે જરૂર કરતા વધારું ખાશે નહીં. અને જેટલું વજનમાં ખોરાક હલકો જશે, લીલા પાનની ચટણી અથવા જ્યુસ જોડે મૂકવાનું રાખો, તો શરીરમાં જવાનું ચાલુ થાય, તો એના લાભ મળવાના ચાલુ થઈ જાય. તો આ જે બેઝિક છે બધા લોકો એનો અમલ ચાલુ કરી દે. પછી વાઇઝ શું શું અલગ ધ્યાન રાખવાનું છે આપણે ઊંડાણમાં પછી જઈએ, પરંતુ બાળક રીતે કરીએ. થેન્ક યુ સર, બહુ સરસ માહિતી આપી. જી, ત્યારબાદ છે પંચાલ પ્રિયાંકીબેન, આપને રિક્વેસ્ટ મોકલું છું, આપનો પ્રશ્ન રજૂ કરશો. 055-451 પંચાલ પ્રિયાંકી. હેલો સર. બોલો બેન. ઓમ સર, સંભળાય છે મારો અવાજ? હા 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 સર, હું એવું કહેતી હતી કે આપણે જે આપણે જ્યુસ નો આવી રીતના પાંદડાના જ્યુસ નો જે શરૂઆત કરીએ આપણે, તો કોઈને ડાયરિયા થવાનો પ્રશ્ન થઈ શકે સર? હા, થઈ શકે. જેના આંતરડામાં ઓલરેડી પહેલેથી ખરાબ બેક્ટેરિયા વધારે હોય, એ લોકો જયારે જ્યુસ અને પાછો ગટગટ પી જાય, બરાબર છે, ગટાગટ, આમાં શું થાય કે તમે એક સાથે ગટાગટ પી જાવ એટલે જઠરમાંથી ગટાગટ ફટાફટ એ નાના આંતરડામાં છેક અંદર સુધી પહોંચી જાય. બરાબર. અચ્છા, તમે ચમચી ચમચી પીશો તો લાળ સાથે ઉતારશો, તો લાળ સાથે જશે એટલે એન્ટીબાયોટિક મટીરિયલ સાથે જાય, લાળ એટલે એન્ટીબાયોટિક. આંતરડામાં જે ખરાબ બેક્ટેરિયા હોય એને પણ મારશે, ધીરે ધીરે જશે, તો આંતરડાના જઠરથી નાનું આંતરડું જે ચાલુ થાય એ શરૂઆતના ભાગમાંથી જ લોહીમાં ભરી જશે, છેક અંદર સુધી નહીં જાય. જયારે તમે એક સાથે ઘટાઘટ પી જાઓ તો એ છેક છેલ્લા સુધી પહોંચી જાય, અને પછી ખરાબ બેક્ટેરિયાની અંદર કોલોની વધી જાય અને બગાડ થાય, એટલે શરીર એને ધક્કો મારી પછી બગડી ગયો છે માલ એમ માની અને પછી ડાયરિયા કરી નાખે. ઓકે ઓકે. અને સર, પીવું એ બહુ મહત્વનું છે. બરાબર છે, થેન્ક યુ સર. સર, બીજો મારો પ્રશ્ન એટલે કેવું હતું
કે આજથી 20 વર્ષ પહેલા 2001 માં મારા ભાઈને કેન્સર હતું, એને ફેફસામાં કેન્સર ડિટેક્ટ થયું હતું. અને એને છે ને આવી રીતના નેચરોપી ડોક્ટરનું મને નામ નથી ખબર, પણ એમને થોડું ગાઈડ કર્યું હતું. તો એવરી ડે સવારે અર્લી મોર્નિંગમાં જવારાનો નેચરલ જવારાનો રસ પીતા હતા, અને ઇવનિંગમાં આવી રીતના 5-1 વાગે પેલું ચા બા નતા પીતા, એની જગ્યાએ આવી રીતના બીટ ગાજર ને એનો જ્યુસ અને આપણે તુલસી ફુદીના ને ધાણાનો જ્યુસ એ એમને લગભગ 2 વર્ષ સુધી એનું સેવન કર્યું. એમને એક સાઈડ નું લંગ્સ કાઢી નાખ્યું છે જેમાં એમને ટ્યુમર હતું કેન્સરનું. પણ અત્યારે 20 વર્ષ થયા એમને આ ઓપરેશન પછી. 2 ઇશ્યુ છે, એક બાબો છે અને બેબી છે, અને અત્યારે એકદમ બિલકુલ સ્વસ્થ છે, એમને કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને આજની તારીખમાં પણ એ તમે જે મીઠા લીમડાની ચટણી કીધી ને, એવરી ડે એમના જમવામાં મીઠા લીમડાની ચટણી કાં તો ધાણાની ચટણી હોય છે જમવામાં સાથે, અને એકદમ બિલકુલ સ્વસ્થ છે. એટલે આજે 20 વર્ષ થયા છે છતાં પણ મને યાદ આવે છે કે ના, એ ગ્રીન બ્લડ છે, 100% ક્યોર છે. આ એના લાઈવ એક્ઝામ્પલ છે બેન. હા, થેન્ક યુ સર. જી ધન્યવાદ. ત્યારબાદ છે કિરણબેન ખૂંટ. કિરણ ખૂંટ સુરત થી આપની રિક્વેસ્ટ મોકલું છું. કિરણ ખૂંટ સુરત. હેલો. હા બોલો. ઓમ સર નમસ્તે. નમસ્તે. હવે મારું ક્વેશ્ચન છે કે ઘણા એવું કહેતા હોય કે સરગવાના પંદ ગરમ હોય તો એ પછી ઘૂંટણની તકલીફ હોય અને ગરમ હોય તો પીત પ્રકૃતિ હોય તો પી શકે ખરા? નહીં નહીં, અમુક પાંદડા ગરમ હોય એમાં પાછા તમે ગરમ મસાલા નાખો તો એ ઓર ગરમી કરે, બરોબર છે? એટલે શરૂઆત આપણે ગરમ પ્રકૃતિ વાળા પાંદડા થોડા ઓછા લેવાના, બીજા પાંદડા વધારે લેવાના. અને ઓવરઓલ જોવા જાવ તો તમે જે રાંધેલો ખોરાક ખાવ છો અને શરીરમાં જે ગરમી થાય છે એના પ્રમાણમાં તો આ પાંદડા એટલા ગરમ નહીં પડે. એટલે કાચું અને પાંદડા આ ગરમ કર્યા વગરનો ખોરાક તમે ખાવાનું ચાલુ કરો તો ઓવરઓલ આલ્કલાઇન રહેશે. એટલે એકલા પાંદડા નહીં, સાથે તમારે બધું શાકભાજી ફ્રૂટ સલાડ ફણગાયેલું આ બધું છે આલ્કલાઇનમાં આવી જાય, તો આ બધું સાથે ખાવાનું તમને ગરમ નહીં પડે. અને કેટલો ટાઈમ કન્ટિન્યુ લેવાથી પાંદડાનો જ્યુસ તો રિકવરી આવે ઘૂંટણના પેઇનમાં? 1-3 ગ્લાસ રોજ પી શકાય. સાજા થવા માટે નથી, આ તો બીમારી કાઢવાની અને બીમારી ન આવે એના માટે બી ખાતા રહેવાનું. રોજિંદો આપણે ખોરાક કરવાનો છે. જી ઓકે. ત્યારબાદ છે રાજકોટ થી વંદનાબેન, YCRJTC 036. વંદનાબેન. હા સર નમસ્તે. નમસ્તે. હા સર, મારો ક્વેશ્ચન એ હતો કે મારા સાધકોમાં અને મારા ટ્રેનરમાં 2-3 પ્રેગ્નન્ટ લેડી છે, તો એ લોકોને હું દૂધીનો જ્યુસ પીવાનો, આમ એકચ્યુઅલી મેં નેચરોપથીના રાજકોટમાં ઘણી બધી શિબિરો કરેલી છે અને અમે ઘરમાં રેગ્યુલર ફણગાવેલા કઠોળ ને બધું અમે ફોલો કરીએ જ છીએ. પ્લસ પિત્તની તકલીફ માટે સર એલોવેરા નેણા કોઠે લેવાનું કહું છું, એનાથી ઘણો ફાયદો થાય છે, તો એ બરાબર છે? હા, રિઝલ્ટ મળતું હોય તો બરોબર છે, એમાં કઈ ખોટું નથી. આપણને જે ચીજ થી બેનિફિટ દેખાય એ કરવામાં કોઈ વાંધો નથી. સર મારા હસબન્ડને જ આજથી 6-7 વર્ષ પહેલા પિત્તની બહુ જ તકલીફ હતી કે રાત્રે જમી પણ નતા શકતા. પછી તો જોકે નેચરોપથીમાં કન્ટિન્યુ આવી ગયા છે. અત્યારે ચોમાસાની સિઝનમાં તો બપોરે તમે જે રીતે કીધું એ રીતે ચટણી ફળગાવેલા કઠોળ ને એ જ બધું અમારા ખોરાકમાં હોય છે બપોરના સમયમાં, અને સાંજે પણ જ્યુસ ને એવું જ છે. અત્યારે ચોમાસામાં ખાલી ચિકાસના કારણે ગેસ ન થાય શરીરમાં એનું ધ્યાન રાખવાનું છે. કાચામાં માટે અમે સંચર મરી સિંગલ બધું આ ખાસ સાચવવાનું છે, કારણ કે ચોમાસામાં
આ પાણી બી દૂષિત હોય, ચિકાસવાળા પાંદરા હોય, શાકભાજી ઉપર ચિકાસ હોય, તો આ બધા ફળ ફળાદી બધા ચિકાસવાળા હોય એ સાફ કરીને ખાવાના. પણ સર અત્યારે મેક્સિમમ કઠોળ બી ચિકાસવાળું થાય એટલે એને ધોઈ કાઢવું, ચિકાસ કાઢી નાખવી સારી. હા સર બરાબર છે. તો એમના માટે સરગવો અને લીમડો નો જ્યુસ તો પ્રેગ્નેન્ટ લેડી માટે સર ગરમ આપી શકાય? ના ના આપી શકાય, એટલે એટલો બધો ગરમ નથી. હા હા એટલો નથી, પણ એકલો ન આપો, એના સાથે બીજા પાંદરા મિક્સ કરવા. બીજા સલાડ કે કંદમૂળ અંદર એડ કરવા, જેમ કે તમે સરગવાના પાન લીધા તો એમાં પાલક ફુદીનો લીલા દાણા નાખો, સાથે ગાજર નાખો, બીટ નાખો, અથવા બીજા ફ્રૂટ્સ નાખો ગળ્યા, તો આ બધું મિક્સ થશે એટલે ટેસ્ટી બી થશે અને પીવાની મજા બી આવશે અને શરીરમાં બધી પ્રકારના ફાયદા થશે. સર તો અત્યારે છે ને સલાડમાં એને પેરું સરસ આવે છે, પછી એપલ આવે છે, સાથે ફણગાવેલા મગનું કહું છું, આ બધું લઈ શકાય, અને પ્લસ દૂધીનો જ્યુસ ફુદીના સાથે, ફુદીનો અને લીમડાના પાંદડા વારો, દૂધી સામે ઠંડક કરે, સામે પેલું બેલેન્સ કરી નાખે એટલે કોઈ વાંધો નહીં. સરગવો આપી શકાય ને? આપી શકાય, આપી શકાય. અને સર એમને પીવાનો ભાવે એવો સ્વાદ રાખવાનો, એકલો સરગવો ભૂલથી ના આપતા, નહીં તો વોમિટ થઈ જશે. હા ના પીવે છે એમને જ બાફેલો મીઠા વગરનો ચૂસી જાય છે. નહીં સરગવાની સિંગની વાત નહીં કરો, અહીંયા આપણે પાંદરાની વાત કરીએ. યસ પાંદરા, ઓકે સર. હા સિંગ તો બરોબર છે, એ અલગ વસ્તુ છે. ઓકે. અને સર આમ તો તમે છે ને રોગ વિશે પૂછવાની ના પાડી, પણ એક 10 વર્ષની છોકરી મારી સાધક છે, એને ડાયાબિટીસ છે, તો એને કયો જ્યુસ અત્યારે ચાલે? હા એ આપણે ડાયાબિટીસ નો આખો ડિટેલમાં ચર્ચા આવશે કે ભઈ બાળકોમાં કેવું કરવું, ટાઈપ 2 ટાઈપ 1 ઇન્સ્યુલિન લેતા પેશન્ટોને શું ધ્યાન રાખવું, ગોળીઓ લેવા વાળાએ કઈ રીતે ધ્યાન રાખવું છે, મોટી ઉંમર વાળા માટે શું, નાના માટે શું, આ બધી આપણે ડિટેલમાં ચર્ચા આવશે. ઓકે સર. અને આ લીમડા સરગવાનું જે તમે ઘૂંટણના દુખાવા માટે કીધું, એક મારા સાધકને બહુ જ સરસ રિઝલ્ટ મળ્યું છે. મેં એમને કીધું તું રેગ્યુલર સરગવાના પાન અને લીમડાનો જ્યુસ પીવાનું, એને ઘણો બધો દુખાવો દાદરા ચડતા અત્યારે થઈ ગયા છે અને બહુ સરસ છે અત્યારે, લગભગ 15 દિવસથી એને ચાલુ કર્યું છે. બસ આપણને જે જે અનુભવ ઓલરેડી આવી ચૂક્યા છે એ બધા આપણે કલેક્ટ કરવાનું ચાલુ કરી દેવાનું, એટલે આપણે આપણા આ જે ડાયટના આધારિત જે બેનિફિટ મળે છે એ ડાયટના બેનિફિટના આપણે ડેટા કલેક્ટ કરવાના છે, અને ડેટા જેટલા સારા અને જેટલા વ્યવસ્થિત ભેગા કરીશું, જેટલા વધારે ભેગા કરીશું, એટલું આપનું કામ યોગ બોર્ડનું સારું દેખાશે, શિષપાલજીનું સારું દેખાશે, તો સરકારમાં સારું દેખાશે, અને સરકારને સારું લાગશે, તો પછી આ બધા લોકોને આ ટ્રેનિંગ આપવા માટે સરકાર તૈયાર થશે. એટલે બધી આપણા ઉપર છે, હવે આપણા ખભે જવાબદારીઓ છે કે આપણે આને કેટલું લોકો સુધી અને સરકાર સુધી પહોંચાડીએ છીએ. ના ના સર આટલું સરસ ગાઈડલાઇન આપે છે આપણને, એટલે અમારે તો 100% એમ જોશી રાજકોટમાં તો અમે લોકો કરીએ જ છીએ કાર્ય. થેન્ક યુ સર. જી ખૂબ ખૂબ ધન્યવાદ. દરેકને વિનંતી કરીશ કે આમાં દરેકનો પ્રશ્ન અત્યારે આપણે લઈ નહીં શકીએ, સમયની મર્યાદા હોય છે, 15 મિનિટ આપણો સમયનો સેશન હોય છે, એમ છતાં એક છેલ્લો પ્રશ્ન આપણે લઈ લે છે. મિસ્ત્રી દીપિકાબેન ચેટમાં 3-4 વખત લખી ચૂક્યા છે. દીપિકાબેન આપણે છેલ્લો પ્રશ્ન અહીંયા રજૂ કરી આપણે અહીંયા સેશનને પૂર્ણ કરીશું. દીપિકાબેન આપણે રિક્વેસ્ટ મૂકી દીધી. ઘરેથી ઓનલાઈન થયા છો કે ઓફિસ તો આ તો રજા હશે? ડેફિનેટલી ઘરે. થેન્ક યુ સો મચ સર. એકચ્યુઅલી મેં 2-3 દિવસથી કોશિશ કરી રહી છું કે મારો ક્વેશ્ચન લેવામાં આવે, મારી પાસે બહુ બધા ક્વેશ્ચન છે, સોરી સર એના માટે. મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે સર, આપણે 2 ડેઝ પહેલા સેશન થયું હતું એના રિગાર્ડિંગ એક ક્વેશ્ચન હતો કે જો ડાયાબિટીસના પેશન્ટ માટે શિડ્યુલ બરાબર એકદમ પ્રોપર ટાઈટ હોય છે સર, તો એ લોકોને કઠોળ વધારે ખાવાનું કેમ કહેવામાં આવે છે ડોક્ટર તરફથી સર, જો કઠોળ હેવી ખોરાક છે તો? એક્ચ્યુઅલી શું છે કે કઠોળની અંદર પ્રોટીન હોય. તમે ઘઉં ખાઓ ને કઠોળ ખાઓ તો ઘઉં છે અનાજ છે, અને અનાજમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય, અને કાર્બોહાઈડ્રેટ્સ હોય તો એ સુગર લેવલ વધારે બતાવે, અને પ્રોટીન વાળો ડાયટ ખાવ તો એ સુગરના રેકર્ડમાં આવે નહીં, એટલે સુગર લેવલ એનું વધી ન જાય. મેં તો બંને કેલરી. સર મારો બીજો એક ક્વેશ્ચન એવો હતો કે આપણે જેમ કહ્યું એમ કે બોડી જ્યારે વધારે રિકવર, તાવ આવે છે જ્યારે, તો બોડી ઓટોમેટિક હીટ થવા માંડે છે, અને ડેમેજ, અને જો એ હીટ થાય છે બોડી તો બેક્ટેરિયા મારવાનું કામ કરે છે. તો સર જ્યારે ટાઇફોઇડ કે એવો કોઈ રોગ થતો હોય છે બોડી ની અંદર, તો મેં જોયું છે કે 5 દિવસ સુધી પણ કન્ટિન્યુઅસ દવા ન લેવાથી
કે કોઈ ઈલાજ ના કરે અને જમે પણ નહીં, ઓછું થઈ જાય જમવાનું, તેમ છતાં બી એ લોકોને રાહત નથી થતી, એનું રીઝન શું હોય શકે સર? એનું રીઝન એવું હોય છે બેન કે દરેક વાયરસ ની એક પોતાની કેપેસિટી હોય. આપણે કોરોનામાં છેલ્લા બે વર્ષનો ઇતિહાસ જોઈ લો કે શરૂઆતનો કોરોના આવ્યો એટલે એની વેક્સિન આવી, પછી નવો વેરિયન્ટ આવ્યો, હવે ડેલ્ટા વેરિયન્ટ આવ્યો, હવે હમણાં ગયા અઠવાડિયે મેં એવું વાંચ્યું કે અમેરિકામાં એક નવો આવ્યો છે, એનું કંઈક નામ એવું આપ્યું છે કે આ અત્યાર સુધીની જેટલી વેક્સિનો થઈ છે એમાંથી કોઈને ગણકારતો નથી. આ વાયરસ જે છે ને એ દરેક વાયરસની એક પોતાની કેપેસિટી હોય છે, એ કેવા વાતાવરણમાં પેદા થાય છે એ પ્રમાણે એ કુદરત એને શક્તિ આપતો હોય છે, બરોબર છે? એટલે ઘણી વખતે એવું બને કે અમુક વાયરસને કંટ્રોલ કરવામાં શરીરને થોડો લાંબો સમય લાગે, એટલે આપણે અહીંયા ધ્યાન શું રાખવું છે કે ઇનિશિયલ સ્ટેજ ઉપર શરીર ઉપર જયારે કંઈક સિમ્પટમ્સ દેખાય તો ઇનિશિયલ સ્ટેજ ઉપર જ જયારે અમે ખોરાક ખાવાનું બંધ કરીને ઉપવાસ કરીને રિકવરી લાવી દો તો એ સૌથી ઉત્તમ છે, બરોબર છે? હવે બે ત્રણ દિવસનો પ્રયત્ન કરવા છતાં જો તમને રિકવરી ન આવે અને એવો વધાર પડતો, કારણ કે ઘણા લોકોનું બોડી પણ બહુ મોટું થઈ ગયેલું હોય અને શરીરની અંદર વાયરસની સંખ્યા બી એટલી વધી ગઈ હોય કે પછી કદાચ એકાદ બે દિવસના ઉપવાસથી રિકવરી ન આવે તો એવા સમયે પછી તમારે એન્ટીબાયોટિક એન્ટીવાયરલ દવાઓનો પછી જરૂર પડે ઉપયોગ કરી અને કામ પતાવવું જરૂરી છે. આપણે અહીંયા એવા એના વિરોધમાં નથી કે નહીં તમારે એલોપેથીનો ઉપયોગ ન કરવો, પણ એ ન છૂટકે કરવો એમ. શરૂઆતમાં જ્યાં સુધી આપણાથી મેનેજ થઈ જાય, આપણે ટેકલ કરી શકીએ એટલું કરી લેવું વધારે સારું, કારણ કે કોઈ પણ વસ્તુ શરીરમાં નાખીએ એટલે એની સાઈડ ઇફેક્ટો આવે. આ કોરોનામાં તમે જોયું કે લોકોને લોહી જાડા થઈ જવાના, ડાયાબિટીસ વધી જવાના, બીપી વધી જવાના સમસ્યાઓ અને અલગ અલગ કેટલાય પ્રકારની નવી નવી સમસ્યાઓ આ ટ્રીટમેન્ટ કર્યા પછી આવે છે, તો આ ન થવું જોઈએ. એટલે જો શરીરને પહેલેથી તમે સાંભળતો શીખી લેશો એટલે આ ટ્રીટમેન્ટ આ આપવાની છે કે ભાઈ તમારા શરીરમાં કઈ ગડબડ દેખાય છે તો તમને એનું ફિલિંગ આવે છે ખરું, પેલા એને જોતા શીખો. જે લોકો આ જોઈ શકશે ને એ લોકો સમસ્યાઓમાં નહીં ફસાય. સર બીજો એક ક્વેશ્ચન હતો કે મોટા ભાગના અત્યારના ટાઈમમાં જો લેડીઝ છે એ લેડીઝે છે ને, મતલબ પહેલા એવું કહેવાતું હતું કે છોકરાઓનું પેટ વધે, છોકરીઓનો પાછળનો ભાગ વધે, લાઈક અત્યારે એવું થઈ ગયું છે કે લેડીઝનું પણ પેટ વધે છે. એમાં સમટાઈમ્સ અમુકને પેડું વધતું હોય છે અને અમુકને પેડાનો જે ઉપરનો ભાગ હોય છે ચેસ્ટની નીચેનો એ ભાગ અત્યારે મેં મોટા ભાગે વધી જતા જોવે છે, તો સર એનું કોઈ પર્ટીક્યુલર રીઝન હોય છે? નીચેનો જે ભાગ વધે છે એ મોટા ભાગે લીવરના કારણે હોય છે, લીવરની અંદર ફૂલી જવાના કારણે હોય છે. અને શરીરનું તો કેવું છે કે શરીર નક્કી કરે કે ક્યાં સ્ટોક કરવો, એ વ્યક્તિની રોજિંદી જે કામગીરી હોય, બેસવાની, કોઈનો ઓફિસ વર્ક રહેતું હોય, કોઈનો આખો દિવસ બીજા પોઝમાં રહેવાનું થતું હોય, કોઈ બહેનોનો આખો દિવસ ચાલતા જ રહેવાનું, ઊભા રહેવાનું થતું હોય, તો આ ઘરમાં બેસવાની વ્યવસ્થા કેવી છે? ઘણા લોકો સોફામાં બેસતા જ નથી હોતા, સીધા ખાટલામાં બેસવાની ટેવ વાળા હોય છે. તો આ દરેક વ્યક્તિની રહેણીકરણી અને દિનચર્યા ઉપર આ બધું ડિપેન્ડ કરતું હોય છે અને શરીરના બાંધા ઉપર પણ જતું હોય છે અને શરીરમાં કેવો સ્ટોક ભેગો થયો છે એ પણ એમાં કામ કરતું હોય છે. એટલે વ્યક્તિએ ઘણા બધા કારણો બદલાતા હોય છે. અલ્ટિમેટ આપણે સ્ટોક ભેગો ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે, પછી આગળ હોય કે પાછળ હોય. સર માય લાસ્ટ ક્વેશ્ચન, સોરી સર, લાસ્ટ ક્વેશ્ચન એ છે કે સર એલોવેરાના પાન નો મેં છે ને ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે કે એલોવેરા જે હોય છે આપણે જે કોઈ મોં પર લગાવે, કોઈ વાળમાં લગાવે, તો એ એલોવેરાનું શાક પણ બનાવીને ખાતા હોય છે, તો ખરેખર એ લાભદાયી છે ખરું શાક? મતલબ બનાવી દીધા પછી મતલબ લાઈક ખાય છે, લોકો ખાય છે, એના ફાયદા પણ હોય છે, બરોબર છે? પણ એ એક અલગ રિસર્ચ નો સવાલ છે. હમણાં માટે એલોવેરા એટલે કે આપણા શરીરની ક્લિન્ઝિંગ માટે, ડિટોક્સ કરવા માટે કામનું છે. બીજું કે એલોવેરા જનરલી રણ વિસ્તારમાં થાય, રણ વિસ્તારમાં જે એવા જ વનસ્પતિ કુદરત પેદા કરે કે જે ઓછા પાણી એ લાંબુ ટકી શકે. જે લોકોની પિત્ત પ્રકૃતિ હોય, પાણીનો સોર્સ પડતો હોય, આવા લોકો જયારે એલોવેરા ખાય તો એની પ્રકૃતિમાં એક ચેન્જ આવે
કે પાણીની જરૂરિયાત ઘટે, ગરમી પેલી સહન કરવાની તાકાત વધે, તો આ કુદરતના એ દરેક દરેક વનસ્પતિને પોતાની સ્પેશિયાલિટી આપેલી છે, બરોબર છે. પણ મારો, હું સ્પેશિયલ આયુર્વેદ નો ડોક્ટર નથી, બરોબર. મારું કામ છે જનરલ કુદરતના નિયમોને સમજી સમજી અને લોકોને સમજાવવાનું. એટલે અમુક વાતોમાં હું કદાચ તમને સાચો જવાબ ન પણ આપી શકું, કદાચ ખોટો પણ હોઈ શકું, બરોબર. પણ જસ્ટ જે છે કે આપણે એટલું ધ્યાન રાખવું કે બીજા શાકાહારી પ્રાણીઓ જે ખોરાક ખાતા હોય એ આપણને ખાવામાં વાંધો નથી. જી ધન્યવાદ દીપિકા. પણ બીજો પ્રશ્ન પૂછ્યો એના પહેલા જ મેં બેનને અહીંયાથી મ્યુટ કરી દીધા છે, સમયની મર્યાદા છે, એટલે આપણે ફરીથી આજનો અહીંયા આ સેશન અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આપ સર્વનો આભાર વ્યક્ત કરી ફરીથી આજ ઉત્સાહ અને ઉર્જા સાથે આવતીકાલે 10મા દિવસની ટ્રેનિંગના શરૂઆત કરીશું. આજની અહીંયા મીટિંગ પૂર્ણ જાહેર કરીએ છીએ. ધન્યવાદ. અસ્તુ. ઓમ.